मङ्गलाणं च सौवेशिं मङ्गलाणं च सौवेशिं पडमं हवय मङ्गलं पडमं हवय मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द जय सच्चिदानंद पुजा बेल जय सच्चिदानंद विभूति बेल अनम्यूट कर दो जय सच्चिदानंद एक मिनट ना हम्म

संजोगो पश्चातवियोगज आवास्तु विश्व स्वयं मानव भव मा द्वन्द्वभरेला स्वभाव मानव भव द्वन्द्वरे स्वभाव प्रकाशे रागे द्वेषे भ्रान्ति रस्ति जीव केलो बुद्धि प्रकाशे रागे द्वेषे

जन्मोवहि गणु दडता नाटक चालु चिरपरिचित जन्मोवहि ग्या प्रमाणु दडता नाटक चल चिरपरिचित સંજોગોની પૂર્વે હતો હું વિયોગ પાછળ રહેશે હું સંજોગોની પૂર્વે હતો હું વિયોગ પાછળ રહેશે હું લખ ચોરાશી ઘોમી વર્તા લક્ષણ બેસે કોણ છું હું લખ ચોરાતે કોણ છું હું જેનું છે અસ્થિત્વ ત્રિકાળે જન પૂર્વે મરણ પછી એ જેનું છે અસ્તિત્વ ત્રિકાળે જન્મ ને પૂરવે મરણ પછી પર આરે પારે તેને પરથમ ઓળખી લઈએ પર આરે પારે ने परथम ओढ़ कई कई खोखा खज बैठो उठता जूना संबंध कई कई खोखा ख माज बैठो उठता छुटता जूना संबंध

સગુવાલું કોઈ સાથે ન જેને કાજે કીધા પ્રપંચ સગુવાલુ કોઈ સાથે ન બળિયો જેને કાજે કીધા પ્રપંચ પરાય માટે गुच बहु पाड़ी साथे ले दी गुच अनंत पराया माटे गुच बहु पाड़ी साथे ले दी गुच अनंत एक परमाणु भेड़ू ना आवे नामी नोचे એક પરમાણુ ભેડું આવે છે દગા છે સગા ન કિસ્કા આત્મા છે અવિનાશ દગા છે સગાન કિસ કામી આત્મા છે અવિનાશ્વર મિથ્યા તાતા ક્લેશ ના સ્વર ચીજો નો મૂલ્યાંકન એજ છે મિથ્યા તાતા કલેશ देहे अवमूल्याङ्कन तळे रागे देहनुवमूल्याङ्कन तळसे रागे मन बोधि चित्त चलता

आत्मलक्षे मोक्ष मिलन् अहम् ठरि गयो निज स्वरूप सत्यम् ज्ञान अबन् अहम् अठरी गयो निज स्वरूप सत्यम् ज्ञान अबन् ज्ञानी पुरुष नु महात्म कथवा मनुष्य बुद्धि कामन आवे ज्ञानी पुरुषन् महात्म कथवा मनुष्य बुद्धि कामन आवे मनवे तर् शक्ति ने कृपा बल कवि हृदय बेसी लखावे मन वे तर कृपा नृप कवि हृदय बेसी लखावे दादा भगवान ना असिम जय जयकार हो दादा भगवान असीम जय जयकार हो

दाडु संजो संयोगोपश्चात् वियोगज अवस्तु च विश्वस्वयं वर संजोगोपश्चात् वियोगज अवस्तु विश्वस्वयंवर दादा भगवान्ना असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो दादा भगवान ना असीम जय जय कार हो जय सच्चिदानंद जय सच्चिदानंद और भरत भाई દોડધામ હોય પણ જે પામવા માટે રોજ દોડધામ કરે છે ધન પુત્ર પત્ની હવે આ બધું જે છે એ કાયમ નથી ટેમ્પરરી છે પોતે ટેમ્પરરી છે તો બાકીની બધી વસ્તુ ટેમ્પરરી થઈ જાય છે અને આ એક સંજોગ છે સૌથી મોટા મોટો સંજોગ જે છે એ આ મન વચન કાયાનો સંજોગ છે એ સંજોગ જતો રહેશે તો બધું ખતમ થઈ જશે હવે અવસ્તુ એટલે કે આ અવસ્તુ છે આત્મા સિવાય બધી અવસ્તુ કહેવાય અવસ્તુને મેળવવા માટે વિશ્વ સ્વયંવર એટલે કે હું મેળવી લઉં કન્યા મેળવવા જાય છે એવી રીતે આ બધું મેળવી મેળવી છે હવે અત્યાર સુધી આપણને કોઈને ખબર નહોતી કે આ વસ્તુના સ્વયંવર માટે આપણે જીવન ગાળી રહ્યા છે આપણે તો એમ જ સમજતા હતા આને જ જીવન કહેવાય પણ દાદા ભગવાને જ્ઞાન આપી અને આપણને સમજાવ્યું કે આ માનવ ભાવ જે મળ્યો છે એ મસ્તી કરવા માટે નથી પણ મોક્ષ મેળવી લેવા માટે છે અન્ય કોઈ ગતિમાંથી મોક્ષ મળે એવું છે નહીં કેવળ કેવળ અને કેવળ મનુષ્ય ભવની અંદર જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય અથવા આ જ્ઞાની આ જ્ઞાની પુરુષની કૃપા થકી આપણને પ્રાપ્ત થયેલું છે માટે હવે આનાથી વિચલિત થવા જેવું છે નહીં માનવ જીવનની અંદર પણ ઘણા દ્વંદ હોય છે કે આ હશે નહીં હોય હશે નહીં હોય પણ આ જે બધું છે બધા પોતપોતાના સ્વભાવથી ચાલી રહ્યા છે કોઈ ઇન્ડિવિજ્યુલને તમે ચેન્જ કરી શકાય આપણાથી નહીં આપણે પોતે ચેન્જ થઈ જઈએ તો આખી આખું જગત આપણને ચેન્જ થયેલું દેખાય આ શંભુ મેળો જે સ્વભાવ રશ્નો દરેક દરેક વ્યક્તિ પોતપોતાના ચાર્જ કરેલા સ્વભાવથી ચાલી રહ્યો છે હવે જે એની અંદર આપણને જે બુદ્ધિ નામનો ગુણ હાઇપો છે એને લીધે આપણને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે અને હું કરું તે કરે તેઓ કરે છે એનાથી આ જે જીવ જે છે આની અંદર ચિટકેલો છે એટલે કે જે પણ એને આ ખોખું મળે છે એની અંદર જાય છે જેવા ભાવ કરેલા હોય એવો ભાવ મળે છે હવે દરેક સંજોગની અંદર શાદી કરી લેવી એટલે કે જે પણ વસ્તુ દેખાય ક્યાંય પણ રસ્તામાં જાય સાડી ગમી જાય લેડીઝને અને જેન્ટ્સને જૂતા ગમી જાય કે કઈ પણ વસ્તુ ગમી જાય તો એ ત્યાં ચિત્ત એનો ફોટો પાડી લે છે અને અંદર ચાર્જ કરે છે કે મને પણ આવું જોઈએ છે હવે ભાવ ચાર્જ એ કુદરતની અંદર જાય છે અને એનો ફળ પછી મળે જયારે જયારે એનો ઉદય પાકે ત્યારે મળે છે માટે જન્મ મરણનો ફેરો ચાલુ રહે છે હવે આ જે જન્મ આવા ઘણા જન્મો વહી ગયા આવું બધું ચાર્જ કરેલું એનું ડિસ્ચાર્જ થાય પાછું નવું ચાર્જ થાય અને આ જે છે નાટક કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે ખતમ થતું નથી આ બધા જે સંજોગ છે એની પેલા હું એટલે કે દરસલ જે આત્મા છે એ આત્મા તો કાયમ છે અને એનો વિયોગ થઈ જાય ત્યારે પણ આત્મા તો રહે જ છે પણ નવી ગતિ પ્રાપ્ત કરી લે છે લખ ચોરાશી ની આ જે ચક્કર જે છે એ ઘૂમી વળ્યા છતાં પણ દરસલ હું કોણ છું એનું ભાન થયું નહીં આ તો ફક્ત જ્ઞાની પુરુષની કૃપા થકી આપણને પ્રાપ્ત થયું કે દરસલ હું કોણ છું જેનું છે અસ્તિત્વ ત્રિકાળે ત્રણેય કાળમાં એનું અસ્તિત્વ તો છે જ જન્મ પેલાય હતું અને મરણ પછી એ રહેશે પરપોટાની આરે પારે એટલે કે આ નામ રૂપીની આર પાર તે જઈ શકે છે એને આપણે પેલા હું શુદ્ધાત્મા છું એને આપણે ઓળખવા જેવું છે કઈ કઈ ખોખામાં જઈ બેઠો ઉડતા છૂટતા જૂના સંબંધ હવે આ મન આ જન્મની અંદર આપણને જે દેહ પ્રાપ્ત થયો છે એને આધારે આપણને સંબંધ બધા ભેગા થયા છે પણ આની પેલા જે જન્મો ગયા ત્યારે એની અંદર જે દેહ છૂટે છે ત્યારે જે જૂના સંબંધો હતા એ ત્યારે ત્યારે છૂટી જાય છે સ્મશાને નાનામીને બાળીને જાય છે પછી કોઈ સંબંધ રહેતો નથી જ્યાં સુધી જાગૃત અવસ્થા હતી ત્યાં સુધી ઘાટ વાળો વેપાર હતો જેવા જેવા ડાગુ સ્મશાનમાંથી બહાર નીકળી જાય છે બધા સંબંધ ત્યાં ને ત્યાં ખતમ થઈ જાય છે હવે જે જે જેને ડાગુ લઈને આવે છે એ નાનામીને એની પાછળ એના કોઈ સગાવાલા સાથે બળતા નથી દરેક મનુષ્યને એમ લાગે છે હું કરું હું કરું હું કરું હકીકતની અંદર પોતે કરતા છે નહીં વ્યવસ્થિત શક્તિ કરતા છે જેના માટે એમ લાગતું હોય કે હું આના માટે કામ કરું છું આના માટે આમ કરું છું પણ એ બધું વ્યર્થ છે જેઓ જેઓ આમાંથી દેહમાંથી આત્મા નીકળી ગયો ત્યાં ને ત્યાં બધું ખતમ પરાયા માટે બહુ પાડી સાથે લીધી અનંત એટલે કે દરેક એમ લાગતું હોય કે મારા ફેમિલી માટે મારા નજીકના માટે કે કંપની ચલાવતો હોય તો પોતાના એમ્પ્લોઈ માટે બધા એમ થતું હોય કે હું કરું હું કરું હું કરું પણ એ બધી વ્યર્થ ગુંચ પાડી રહી પાડી રહ્યા છે અને એ ગું સાથે આવે છે અને નવો ભાવ મળી જાય છે એક પરમાણુ ભેડું ન આવે નામીનો છે નક્કી નાશ આ સંસારની અંદર મહેલમાં રહેવા રહેનાર રાજા હોય કે ઝુંપડીમાં રહેનાર ગરીબ હોય પણ આ સંસારની અંદરથી જ્યારે એ નીકળે છે એટલે કે નાનામી રૂપે નામીનો નક્કી નાશ એટલે કે નાનામી થઈ જાય છે ત્યારે એની અંદરથી એક સોય પણ સાથે લઈ જઈ શકતા શકાતું નથી આ દેહ જે છે એ કાયમનો નથી એનો નાશ થવાનો છે પણ ક્યારે થવાનો છે કોઈને ખબર નથી પણ એની અંદર જે અનામી આત્મા છે એ અવિનાશી છે એ આપણે દાદા ભગવાનની કૃપા થકી આપણને હવે સમજાઈ ગયું છે નશ્વર ચીજોનું મૂલ્યાંકન નશ્વર એટલે કે જે નાશ પામનાર છે એનું મૂલ્યાંકન કરવું એ જ મિથ્યા તાંતા ક્લે છે એટલે નકામું છે બધું એના માટે મેળવવા માટે કે આનું આની આગળ ત્યાં આપ મેળવી લઉં આની પાસે ત્યાં મેળવી લઉં એને લીધે જ બધા તાંતા અને ક્લેશ ઉભા થાય છે જયારે દેહ નું થશે આવું મૂલ્યાંકન એટલે કે દેહ અવમૂલ્યાંકન કરવું એટલે નોર્માલિટીમાં આવી જવું નોર્માલિટીમાં આવી જાય ત્યારે સમજાઈ જાય જેવું અહિયાં છે એવું સામે છે ત્યારે રાગ અને દ્વેષ બધાના ખતમ થઈ જશે મન બુદ્ધિ ને ચિત્ત ચંચળ આખો દાડો ગૂંથે જગત બુદ્ધિ અને મન જે છે એ ક્યારે શાંત જપીને બેસવા દે નહીં અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાન સ્વરૂપની અંદર જ્ઞાન મળ્યા પછી બુદ્ધિ અને મન જે છે એને આપણે ઓળખી શકીએ છીએ અન્યથા આખો દિવસ નવું જગત ગૂથિયા જ રાખતું હોય છે આ લઈ લો આ લઈ લો પેલું મેળવી લો ન મળેલું એ બધું મેળવવા માટે જગત આખું આખા દિવસ નવું નવું ચાર્જિંગ થયા રાખે છે અને જે જે સુખ આરોપિત સુખ જે છે કલ્પિત સુખ છે એની અંદર જ પોતાનો અહમ અંદર નાખ્યા રાખે છે મનખા દેહ એ જ્ઞાની કૃપાથી આતમ લક્ષશે મોક્ષ મિલન એટલે કે આ મનુષ્ય દેહ જે છે એની અંદર જ જ્ઞાન પ્રાપ્તિ થાય મોક્ષ પ્રાપ્તિ થાય એવું છે અન્યથા કોઈ બીજી કોઈ ગતિમાં મોક્ષ પ્રાપ્ત થાય નહીં અને મોક્ષ જ્ઞાની પુરુષે આપણને અહીં જ આપી દીધો હવે પછીનો જે કાયમનો મોક્ષ જે છે એ સિમંદર સ્વામી પાસે જઈ એમના દર્શન કરીને આપણો મોક્ષ થઈ જશે અહમ એટલે હું કરું હું કરું હું કરું જે હતું એ બધું હવે ઠરી ગયું અહમ પોતાના નિજ સ્વરૂપમાં આવી ગયો અને કેવળ સત્યમ જ્ઞાન બંધ એટલે કે હવે હું હું કેવળ નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું જ્ઞાની પુરુષનું મહાત્મક કથવા મનુષ્ય બુદ્ધિ કામ ના આવે જ્ઞાની પુરુષ શું છે એનું જે મહાત્મ જે છે એ બોલવા માટે મનુષ્યની બુદ્ધિ કામ આવેલી છે નહીં કારણ કે કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ વિપરીત બુદ્ધિ છે આ તો જ્ઞાની જ્ઞાનીની કૃપાથી જ્ઞાની આપણને સમજાયું કે અમે

जय सचिदानंद दीपक आनंद जी दीपक आनंद जी दीपक आनंद जी समाधि में जता रहे समाधि में जन हाँ दीपक आनंद जी जय सचिदानंद यस ओके अब प्रश्न ले ये सर यस यस अस्मुक भाई अनम्यूट कर जो जय सचिदानंद जय सचिदानंद दीपक आनंद जी એટલે કે હું ભળે તો મને અથવા સામાન્ય તેની અસર થાય ભોગવટો આવે અહંકાર વગર તો વ્યવહાર જ કેમ થાય વ્યવહાર જીવતા કે ડિસ્ચાર્જ અહંકાર થી થયો છે એ કેવી રીતે ખબર પડે મને એક અહંકાર જે કર્મનું પરિણામ છે ને એ કરતા ભાવનો વિટાયેલો અહંકાર આજે જયારે કામ કરે ત્યારે હસમુખ બની ક્રિયા કરાવે બરાબર અને હવે એ જયારે ક્રિયા કરે એ તો આખી મશીનરી જ છે હમ થતી ક્રિયા મશીનરી જ છે ખાલી મશીનરી છે અને મશીનરીમાં અજમુખભાઈને ભોગવટો આવે બરાબર કરતા ભાવ એટલે જેવું જેવો કરતા ભાવ એવો ભોગવટો આવે અને આવે છે ભોગવટો હસમુખભાઈ ને બરાબર એટલે હસમુખભાઈ કે છે મને ગમ્યું હસમુખભાઈ કહે છે કે મને નહીં ગમ્યું બરાબર એમાં આજનો હું એને ભૂલથી પકડી લે છે મને ગમ્યું ગની ને કહે છે ને તે પોતાના પર લઈ લે છે એમની એવું નહીં કે જીવતો અહંકાર ભળે તો જ મને ભગવતો આવે નહીતર ન આવે એવું નહીં ના ભોગવટો તો હસબુખ બંને આવે બરાબર કમ્પલસરી છે હમ કમ્પલસરી છે બરાબર બરાબર કોઈને એસ્કેપ નથી એના માટે કોઈને છુટકો નથી બરાબર પણ આજે આજે આપણે હું સુદ્ધાંતમાં થયા છે ને હવે એનો તમને બહુ સ્થૂળ દાખલો આપો હ મારું માથું દુખે ને હું બૂમ પાડું બહુ માથું દુખે છે તમને શું થાય દીપકアナનું માથું દુખે છે હું શું કહું મારું માથું દુખે છે બરાબર હમ હમ તમને શું ભોગવટો આવ્યો નહીં તમને ખબર પડી કે દીપકアナનું માથું દુખે છે ખબર પડી મને બહુ મજા આવી હમ તમને શું થયું કાસોદ નહીં તમને ખબર પડી કે દીપકアナને મજા આવી છે જ્ઞાન એટલે જાગૃતિ રહેતી નથી હસમુખભાઈ ના અને મને એમાં પોતે અજાગૃતિથી પોતાને માની લે છે અજાગૃતિથી બરાબર એમાં જો કોઈ કહે તરત જાય તમે કોણ છો હા હું કોને થયું છે ને તે આપણી પ્રજ્ઞા શક્તિ છે આપણને કેવી રીતે ખબર પડે કે આમાં પેલો ડિસ્ચાર્જ અહંકાર ભળે છે કે હું જીવતો અહંકાર ભળે છે ડિસ્ચાર્જ અહંકાર માં ભળવાની શક્તિ જ નથી અચ્છા ભણે તો જીવતો જ હોય એ જ ભણી શકે હા અને હવે ભણવાનો એ સવાલ નથી બરાબર એ ભણતો નથી ભણે ક્યારે હું હસમુખભાઈ છું તો એ ભણેલો કેવાય ખરેખર બોલતો નથી બરાબર સમજાય એટલે કે ને આભાસ પરિણામ થાય છે પેલું મને કરીને બોલે છે ને મારે કરીને બોલે છે એટલે ત્યાં જેટલા વ્યવહાર મારા નીકળે ને ગમ્યું ગમ્યું હું આવ્યો હું ગયો હું સત્સંગમાં આવ્યો થોડું ઝપકી લઈ લીધી હતી ને બધું તો એ એ બધું તમને ખબર પડે કે આ તો દીપક આનંદ ને થયું છે મને નથી થયું પણ હું શું બોલું મને 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 કરીને જ બોલું છું ખબર પડી હવે એવું જ જ્યારે હસમુખભાઈ પણ બોલવાનું થાય ત્યારે એ પણ મને મને કરીને જ બોલશે બરાબર છે ત્યારે હું હતો બરાબર છે હતો ત્યારે બરાબર ત્યારે એટલે એને શું કેવાય અજ્ઞાન નો હું પછી એ મગનભાઈ હું કર્યું કે છગનભાઈ એ હું કર્યું એ આઈડેન્ટિફાઈ થતું નથી કારણ કે તેમાં એકાકાર પણ હતું તન્મા એક પણ આજે એ હું કરીને વિતાયેલું મારા પણ ખાલી થાય આખા દિવસ દરમિયાન મને 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 કરીને હું આમ હું કેવા આટલા વાગે બ્રશ કર્યું ને હું બાથરૂમ ગયો ને હું નાયો ને મેં પ્રશ્ન પૂછ્યો ને ખબર પડી સ્વામીજી એવું કહી શકાય ટૂંકમાં કે નિષ્થાદ અહંકાર અથવા તો જીવ તો અહંકાર બેમાંથી એક પણ ભળી શકે નહીં ના જીવ તો ભળે જીવ તો ભળે

અને દાદા આવા વચન એમને નીકળતા હતા હું તને નથી કેતો ખ્યાલ આવ્યો એટલે એવી રીતે તમને એટલે હસમુખભાઈને આપણે કે તમને કોઈ કીધું તો તમે અસર થઈ જાય હવે અંદરના દાદા પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે વચ્ચે જાગ્રત છે એટલે એ તમને ચેતવે

તે બાબત મારામાં પ્રકાશિત થાય છે ખાલી ઝડકે છે વાહ વાહ બરાબર પણ એમાં જે આ વાણી ચિકાસ વાણી નીકળે છે ને મારા પણ મારી ત્યાં જાગૃતિ રહેતી નથી એને જ્યાં હું મારું મારું કરીને હું કઉ છું ને મારું મારું તમને ખબર પડે આ દીપક આનંદ બરાબર સમજાયું ત્યારે હસમુખભાઈ મારું મારું મને હું કરીને કે ત્યારે ત્યાં આપણે જાગ્રત રહી તમે જે જગ્યા બેઠા છો ને એ જરૂરી નથી અહિયાં જ બેસાય બરાબર સોફા પર પણ શાંતિ થી બેસી ગોઠવીને બરાબર એ અહિયાં જે બેઠા ને

તમારું એનું કનેક્શન હોય હમ તો એ કાલે તમે ત્યાં બેસો બરાબર છે બરાબર છે ગરબડી હવે કાલે તમે ત્યાં બેસશો એટલે હસમુખ ભાઈ ત્યાં બેસશે બરાબર બરાબર આખી મન વચન કાયા બુદ્ધિ ચિત અહંકાર એક કર્મનું પરિણામ છે બરાબર હવે એમાં જે ડિસ્ચાર્જ અહંકાર આ જે ડિસ્ચાર્જ મનવચન કાયા ડિસ્ચાર્જ બુદ્ધિ ચિત્ત અહંકાર આ વાત સમજવાની હવે ડિસ્ચાર્જ અહંકાર ક્રિયા કરાવે ક્રિયા કરાવે કારણ કે એમાં ભરાઈ પડેલું કરતા પણ છે કર્મ કરતા પદ ના કહેવાય કરવાનું કારણ છે એમાં કારણ છે બરાબર હમ ક્રિયાનું કારણ છે ક્રિયાનું કારણ છે હમ હમ અને એ ક્રિયાનું કારણ હસમુખભાઈ કરે કારણ કે હસમુખભાઈ નઈ કરાવે એમ કરીને કહીએ હસમુખભાઈ ને અહંકાર મારા હાથે માથું ફેરવ્યું કે કઈ છે મારો એટલે દીપક નો જ હાથ છે ને દીપકે માથું ફેરવ્યું એટલે શું કેવાય દીપકે માથું ફેરવ્યું એમ કરીને કહીએ દીપક હાથે માથું ફેરવ્યું એમ નથી કેતા સમજાયું ને સાતા વેદની કે અસાતા વેદની આવે હવે એમાં પછી એને બધી વાણી ને બધું બોલે બોલાય ગમ્યું ગમે નથી ફાવતું હું બિલકુલ ચલાવી ના લઉં ને એવું બધું બરાબર એમ કરીને આવે પણ ત્યાં આપણે અંતરાત્મા દશાએ જાગ્રત રહીને પ્રજ્ઞા આપણને બતાવે છે કે પરિણામ તમારા નથી હસમુખભાઈ ના છે હસમુખભાઈ ને ગમ્યું હસમુખભાઈ ને ના ગમ્યું હસમુખભાઈ બેઠા હસમુખભાઈ નો હાથ ઊંચો થયો હસમુખભાઈ પૂછ્યું એટલા માટે છેલ્લા છેલ્લા છે ને દાદા પૂછે કોઈ પૂછે કોણ પૂછે છે દાદા મગનભાઈ પૂછે છે

સમાધાન માટે છે બરાબર છે એટલે પૂછપૂછ કરે કે આ શું ને પેલું શું ને ત્યાં શું ને આ શું બરાબર કારણ કે અવસ્થા શુદ્ધાત્માના ક્ષેત્રની બહારની વાત છે બરાબર છે એટલે મારા ક્ષેત્રની બહારની વાત છે બહારની વાત છે બરાબર મને મને પરમાત્મા યોગ કૃપાથી પ્રાપ્ત થયેલો છે તેથી મારું હું વિજ્ઞાન સ્વરૂપે કૃપાથી પ્રાપ્ત થયેલું છે પણ ઓપરેટિંગ

સામાન્ય રીતે એ જે પ્રાપ્ત થાય ને તે વ્યવહાર ચોખ્ખો કર્યા પછી બધું સરખું થયા પછી પ્રાપ્ત થાય થાય થઈ થઈ ગયું બરાબર કૃપા નું એ અક્રમ છે ભાગ ક્યાં અને હવે તો બધી અવસ્થા જે આવે છે હસમુખભાઈ ની તે ક્રમમાં જ છે એ ક્રમમાં જ છે બરાબર છે બહુ ક્રમમાં જ છે પંચોતેર વર્ષના સિત્તેર વર્ષે નહીં થાય નહીં થાય બરાબર પંચોતેર વર્ષના એસી વર્ષે પણ નહીં થાય

સમજણ સિવાય ન આવી શકે બરાબર છે ના એટલે આપણી ભૂમિકા વચ્ચે વચ્ચે રાખે રાખે છે છે જેથી કરીને રાગ અચમુખભાઈ સહજ થાય સહજ થાય બરાબર છે એટલા માટે દાદા એ શું કીધું કે કોઈ અમારી સામે ભૂલ કરે મારી દ્રષ્ટિમાં એ નિર્દોષ છે મારી દ્રષ્ટિમાં એ કરતા નથી પણ અમે ત્યાં હાજર છે એટલે હાજરીના પ્રમાણે નિમિત ભાવે અમે કહીએ આમ ના કરશો ભૂલ થાય છે તમારી એટલે કોઈ વખત વડવાનું એ થાય બરાબર કેમ તું કે એ આ અમારો કલ્યાણ ભાવ છે ને તે કામ કરે છે બરાબર છે હવે જો સંપૂર્ણ મિત્રા થઈ ગયેલો હોય તો ના હોય તો કઈ કરે તો એમાં કઈ એવું નથી કે ઊંધું કરવા દે આપણી ભાષા શું કે ઊંધું થતું હોય ને તો ભગવાન ઊંધું થવા દે ના થવા ના દે છે એટલે જાણે ભગવાને એમને થવા દીધું કરવા દીધું એવી વાત થાય ભગવાન શું જુએ કે કઈ કઈ શક્તિ કરાવે છે એ ઊંધું કરે છે બરાબર છે એટલું જ જુએ શક્તિ ઊંધું કરાવે છે એમાં એ ઊંધું કરે છે એવું નથી જોતા

અને વડે એ બધી બાબત કલ્યાણ ના હેતુ એ કરીને થાય છે થવામાં વિચરાક છે માટે એ બધા કલ્યાણના હેતુ એ હોવા છતાં વિચરા શું કેવાય સિદ્ધાંત કરીને એટલે એ પ્રતિક્રમણ કરી દઈ પ્રતિક્રમણ કરીએ બરાબર એટલા માટે કીધું કે અમારો કલ્યાણ ભાવ આથમ તો સુરત છે ઉક તો સુરત નથી નથી આથમ તો સુરત છે વાહ વાહ બરાબર છે હવે આપણે ભગવાનનો આથમ તો સુરત છે કારણ કે એમનું કારણ સર્જાઈ ગયું છે ઓલરેડી હમ હમ એ તો પરિણામ પામી રહ્યું છે પરિણામ પામે છે બરાબર છે અત્યારે અને આપણે એમ કહીએ કે બધા મારે પરિણામ પામી રહ્યું છે તો એ ભૂલ છે એટલે આપણે નવમી કલમ બોલાય છે દાદા ભગવાન ખબર પડી એ પરિણામ રૂપ જ છે એટલા માટે દાદા કે આ બહુ સાચવો આજ્ઞા આ બહુ મહત્વની છે પછી એ આજ્ઞાના પરિણામે બીજો છે કાં કા થાય અને કાં ન થાય કોઈ પણ વસ્તુ કાં કાતો થાય અને તો ન થાય બે માંથી એક જ હોય હવે આપણે એવું કહીએ છીએ કે આ જ્ઞાન પછી સંસારમાં ભટકાવનારા કર્મો બંધાતા નથી આ જ્ઞાન પછી સંસારમાં નથી પણ કર્મો બંધાય છે એક બાજુ આપણે કઈ છે કર્મો બંધાતા નથી એક બાજુ છે બંધાય છે કર્મો બંધાવવા માટે બે ચીજ જરૂરી છે કરતા એટલે કર્મ બંધાવે એક ચીજ જરૂરી છે મન વચન અહંકાર ની બાબતમાં આપણે કીધું કે આ હસમુખભાઈ વ્યવસ્થિત તાબે છે બરાબર તો ત્યાં તમારો કરતા ભાવ રહ્યો નહીં નહીં રહ્યો ત્યાં જેટલો કરતા ભાવ વ્યવસ્થિત જાગૃતિ રહેતી નથી હમ એટલે એની અસર થાય છે હમ એની અસર થાય વ્યવસ્થિત જાગૃતિમાં રહેતું નથી ને એની અસર થાય છે બરાબર પણ છે તો વ્યવસ્થિત બરાબર અને તમને પૂછે તમે કોણ છો કે હું સુધાત માં છું બરાબર હવે ત્યારે લક્ષ્ય રહ્યું નહીં હમ અંદર છે જ એટલે પ્લેટફોર્મ જે છે ને ઓપરેટિંગ પ્લેટફોર્મ ઓપરેટિંગ કન્ડિશન હું છે એ માં હોય કે ના હોય પણ અંદર ખાને શું છે હું શુદ્ધાત્મા છું બરાબર માટે એ દોરી બળી ગયેલી છે બરાબર એ કર્મ બાંધી શકે એવી એની સ્થિતિ નથી નથી બરાબર છે એમાં જાગૃતિ રહે તો એનો ઉકેલ આવે જાગૃતિ ના રહે તે ઊભું રહે બરાબર હવે એની સામે આજ્ઞા એ કરીને ચોથી આજ્ઞા મારે સમય નિકાલ કરવો છે એમાં આપણું કરવા પણ છે બરાબર હવે કરવા પણ જાગૃતિ પૂર્વક નું છે અને હેતુ શું છે સંભાવ સંભાવ સંભાવનો હેતુ છે સંભાવનો હેતુ છે સંભાવનો હેતુ છે પેલું કેવું હતું અજ્ઞાનમાં હું રાગદ્વે રાષ્ટ્ર એટલે અજ્ઞાનની ભૂમિકામાં નવું કર્મ બંધાય અને એક કર્મ સંસારનું જ બંધાય કરતા ભાવ સંભવ નિકાલ કરવા પૂરતો જ કરતા ભાવ છે અને તેમાં હું આજ્ઞાધારી કરીને કહીએ છે આપણો આ સંભવ નિકાલ કરવાનો કરતા ભાવ છે તેનું આ બંધાય છે પણ એ મુક્તિનો ભાવ છે વાળો ભટકાવનારો ભાગ નથી એટલે રાગદેશ વાળા ભાવ થી મન ને બુદ્ધિ કેવું થાય વિચારો અને અહિયાં સંભાવ નિકાલ કરવાના ભાવ થી જે મારે સંભાવ નિકાલ કરવો છે તેમાં મન ને બુદ્ધિ કેવું થાય હમ અહિયાં જે બંધાય છે આ જે નવું આજ્ઞા થી બંધાય છે મન બે વ્યૂ પોઈન્ટ વાળું છે બીજો કોઈ વ્યૂ પોઈન્ટ નહીં આ કાકા મામા નહીં વ્યવહાર થશે કાકા વ્યવહાર થશે મામા વ્યવહાર થશે હસમુખભાઈ

હમ હમ ત્યાં તો બઉ છે અને આજે એ પૂરું થાય એવું પણ નથી નવું બંધાતું નથી જૂનું પૂરું થાય એવું એ નથી નવું કયું બંધાતું નથી તો કે સંસાર વાળું બંધાતું નથી મોક્ષ વાળું બંધાય છે અને એમાં આપણે કીધું કે એ મોક્ષ વાળા ભાગમાં જો સિત્તેર ટકા છે ને તો તમારો મહાવિદ્યાનો આવતો બહુ નક્કી બરાબર હમ હમ

એવું શરીર જોઈએ ને કે જેમાં કેવળ જ્ઞાન ખુલ્લું થાય બરાબર છે એ કેવી રીતે થાય એ ના થાય આજ્ઞાથી આજ્ઞાથી ચરમ શરીર નું બંધારણ થાય છે મન કેવું બે જ વ્યુ પોઈન્ટ વાળું વ્યવહાર અને નિશ્ચય વ્યવહાર અને નિશ્ચય બુદ્ધિ કેવી તો એક જ ડિસિઝન વ્યવસ્થિત શક્તિ કરે છે બરાબર ત્યારે સમભાવે નિકાલ કરવો છે પરિણામ આવશે એટલે બધો ડિસિઝન સંભવ નિકાલના ધોરણે હશે પક્ષના હશે એટલે આજના હજી આગળના રાગદ્વેષ ના પરિણામે કરીને એવા ડિસિઝન આવે કે જેનાથી સુખ દુઃખ આવે અને જયારે છેલ્લો ભાવ આવશે ત્યારે એમાં બુદ્ધિનું નું ડિસિઝન કેવું સંભવય નિકાલ એટલે સ્વામીજી એવું કહી શકાય કે મારી આગળ અનુભવ સહિત નું હું શુદ્ધાત્મા નથી અત્યારે મારી પાસે અનુભવ સહિત સંપૂર્ણ અનુભવ સહિતનું સુદ્ધાત્મા નથી એટલે આ આ પરિસ્થિતિમાં છે કે આ જાતના કર્મો બંધાય છે અને આ જાતના આજે અનુભવ સહિત થઈ શકે એવું પણ નથી જાણે કે મને ના થયું તમને ગઈ રીતે થશે જો અનુભવ સહિત તો છેલ્લો ભાવ હોય હમ હ બરાબર છે તો છેલ્લો ભાવ હોય નથી અને એ નથી કારણ કે દ્વાપર નથી બરાબર સરોજની પોલીસની હાજરી નથી એટલા માટે શું કીધું આવું જ્ઞાન અક્રમ વિજ્ઞાન મળ્યા પછી એક જ વચ્ચે ફેક્ટર છે સર્વજ્ઞ દર્શન એટલે દાદા એ જે આખું પેકેજ આપ્યું આજ્ઞાનું અને આ નું એ સાધનો રિલેટિવમાં કામ કરે છે કે રિલેટિવ આપણું આજ્ઞા પાડવા માટે સમર્થ થાય વા કારણ કે આજે બંધારણ થાય કે જે તમને દ્વાપર માં જ્યાં દ્વાપર છે ત્યાં શંકર ભગવાન છે અને આપણી કનેક્ટિવિટી સિમંદર સ્વામી ભગવાન જોડે છે માટે એ કરી આપ્યું કરી આપ્યું બરાબર છે એટલે આપણે

અને મારી આજ્ઞા થી કરવાનો ઉકેલ આવશે એટલે જેટલું એ સત્તા આપણે હાથમાં રાખીએ છીએ પોતાની કેટલું એક બે ત્રણ ભવ થાય કારણ કે આ ખાલી થતું ટાકી ખાલી થઈ રહી છે ભરાતી નથી બરાબર છે અને સતત ખાલી થઈ રહી છે ખાલી કમ્પલસરી થાય છે બરાબર છે અને ઉપયોગ રહ્યો ઉપયોગ રહ્યો તો એ ફળતો નથી એટલે સમજણ માટે કીધું બીજા દસ ટકા ખાલી થાય છે બરાબર છે ખ્યાલ અને બીજા એટી એટ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ બરાબર છે ટૂંકમાં સતત ખાલી તો થાય જ છે એટલે કારણ એટલા માટે આપણે કીધું કે કારણ મોક્ષ આપ્યો છે કારણ મોક્ષ છે બરાબર એટલે એ જે પ્રતિક્રમણ નો ભાગ છે નિશ્ચય કર્યો પ્રતિક્રમણ ભાગ છે પ્રતિથી એ કામ કર્યું આજ્ઞાનો નિશ્ચય કર્યો આજ્ઞા ચુકાયેલાનું પ્રતિક્રમણ કર્યું

महात्मा मेरा प्रश्न ये है दोनों दोनों उपादान निमित ये के पीछे का साइंस मेरे को जानने का है जो कि हमारा लिए अभी लागू नहीं होता है दोनों ही मिल गया मतलब निमित भी मिल गया तो उपादान तो था ही लेकिन पीछे का साइंस तो क्या है सामान्य तौर तो पर उपादान का मतलब एक क्रेडिबिलिटी एलिजिबिलिटी हाँ एलिजिबिलिटी हाँ देखो मेडिकल कॉलेज है इंजीनियरिंग कॉलेज है लेकिन अगर आपका उपादान नहीं है मेडिकल कॉलेज है वो आपको डॉक्टर बना सकता है इंजीनियरिंग कॉलेज है वो आपको इंजीनियर बना सकता है हुँ. लेकिन अगर आपकी एलिजिबिलिटी नहीं है तो आपको एडमिशन नहीं मिलता है हुँ, हुँ, हुँ. तो मेडिकल कॉलेज है या इंजीनियरिंग कॉलेज है वो निमित है।, है आपको इंजीनियर बनाने का निमित्त है आपको डॉक्टर बनाने का निमित्त है लेकिन आपकी एलिजिबिलिटी नहीं है इसीलिए वो निमित होने पर भी आपका काम नहीं होता है कॉलेज तो है समझ में आया इसीलिए क्या कहा क्या कहा कि अगर उपादान जागृत है यानी उपादान है आपका क्रेडिबिलिटी एलिजिबिलिटी है तो आपको अभी आप उपादान है एलिजिबल है कोई कॉलेज ही नहीं है यानी निमित नहीं है तो आप डॉक्टर या इंजीनियर कैसे बनेंगे आपका तो ये लॉजिक मेरे है? को समझ में आता है मेरा प्रश्न नहीं ये समझे, ये समझे ये समझे हाँ हाँ ये समझिए ना हाँ अभी अभी क्रम मार्ग में ट्रेडिशनल मार्ग में उपादान जागृत करना होता है उपादान जागृत हो गया वो कैसे होता है वो मेरे को पूछने को ही है कैसे उपादान क्या उपादान जागृत होने का मतलब क्या है कि वो सेल्फ क्लिनिंग सेल्फ डिनाइल रिनशिएशन से वो प्रगति करते हैं त्याग करके उसको अपने इसी त्याग का मार्ग है का मार्ग हाँ। है तब त्याग का मार्ग है नहीं उसको मैं इस हिसाब से रिलेट कर सकता हूं जैसे आपने पूर्ण अर्जन किया वो उत्पादन की साइड में जाएगा ना उसको बैलेंस बस ये करता भाव से होता है पाप कम करते जाएंगे पुण्य ज्यादा करते जाएंगे चीज ऐसा है ना हमारा ये जीव भाव है ना जीव भाव वो विषयों के प्रति जाता है वहां सुख के लिए खींचा चला जाता है तो वो लोग क्या करते हैं वो भाव को खींचते हैं समझ में आया अहम कार करके ये, ये मुझे अच्छा लगता है ना आम अच्छी लगती है नहीं खाने का अंगूर अच्छे लगता है नहीं खाने का એને શું જીવને વ્યાવૃત કરવાનો ખેંચવાનો જીવને ખેંચવાનો છતાં એ કરતા ભાવે રહેલો માર્ગ મન ની એકતા હોય ત્યારે કામ કરે અને ગુણસ્થાન ચડે એટલે સ્ટાન્ડર્ડ ચડે અને એ એ ચોખ્ખું કરતા 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 એમ કે છે દસમા ગુણસ્થાન લગી આવે જ્યાં સ્ત્રી પરિગ્રહ છૂટી જાય એટલે વ્યવહાર એટલો ચોખ્ખો થઈ ગયો હવે ઉપાદાન જાગૃત થઈ ગયું પણ જો નિમિત્ત નહીં હોય એ નિમિત્ત કોને કહેવાય બારમા ગુણસ્થાન ના જ્ઞાની પુરુષ કે કેવળ જ્ઞાની

એવું કે પણ ઉપાદાન જાગ્રત નહી હોય નિમિત્ત દાદા ભગવાન ભગવાનનો યોગ મળ્યો એટલે દાદા યોગથી પ્રાપ્ત થયું એ શું થયું તો કે દાદા એવા પ્રખર નિમિત્ત હતા આપણે એને સમજવા માટે કે એ દાતા કહેવાય પણ આપણે એને એવું પ્રખરણ નિમિત હતું અને આજે એમનું યોગ બળ પણ આજે એવું નિમિત છે કે મળે જે એમને મળે એમનું ઉપાદાન ના હોય રેડિબિલિટી ના હોય તો એમને મળવાથી ઉપાદાન ઊંચું જાય અને એમનું કામ થઈ જાય જે આપણું થયેલું એટલે જો સદ્ધર નિમિત્ત હોય તો સદ્ધર નિમિત્ત તમારું ઉપાદાન કાચું હોય તો તમારા કરે છે ઊંચકી હવે આપણું જે લાયકતા નહોતી અને તોય આપણને પરમાત્મા યોગ પ્રાપ્ત કરાયો અને હું શુદ્ધાંક પાછું કરીને બોલીએ છે અને બાકીના વ્યવહારનો ઉકેલ લાવવા માટે ચોખ્ખો કરવા માટે આજ્ઞા આપી દીધી એટલે બાકીનું ઉપાદાન કારણ કે મોક્ષે જવા માટે કમ્પ્લીટ ઉપાદાન જોઈએ એટલે સહજ જોઈએ પ્રકૃતિ સહજ જોઈએ જે આજે નથી પણ એ અસહજ પ્રકૃતિમાં જ્ઞાન મળ્યું દાદાને પોતાને પણ અસંયતિ પૂજા એટલે સંસારી વેશમાં ગ્રહસ્થિના વેશમાં શરીરમાં સર્વજ્ઞતા ખુલ્લી થઈ દાદા ભગવાન પાવરફુલ નિમિત્ત હતું અને આજે યોગ બળથી એમનું એ નિમિત છે કે આજે ઉપાદાન નહીં હતું આપણું તો એ આપણને મળ્યું આ જ્ઞાન મળ્યું અને ઉપાદાન પૂરું થાય व्यवहार पूरा ये बोल सकता है जे जैसे जे जैसे मार्ग में जो उसका बनता है, वो वैरग और तैग के हिसाब से बनता है ऐसा आपका एक्सप्लेनेशन के हिसाब हाँ, से आप होता है हाँ जो हमारे लिए नहीं था हाँ वो हमारे लिए बोल सकते ऐसा नहीं था मोटा भाग्य क्यों काम खुद को देखते रहे अभी कैसे निकलता है निकलते हिसाब से उत्पादन तो नहीं था ऐसा लगता है नहीं, और... नहीं, नहीं बिल्कुल लगता नहीं है क्या बिल्कुल नहीं था प्रश्न ही नहीं, नहीं आ, है राइट राइट सो दादा ने क्या कहा बता है उसके लिए, माँग, लिए माँग वो चाहिए ना वो तो किसी के पास था नहीं इसीलिए ये पूरा अक्रम ही शुरू उसके कारण ही हुआ राइट ये हुई बात बराबर ओके प्रोफेसर ओके हां वो सर ये जितना तो सॉरी यार लास्ट में उसके लिए हम जब वो कविराज की पद भी गा, गाते हैं ना तो हमें केवा पूर्ण उसके बाद हमें केवा भाग्यशाली आता है बिल्कुल 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 सही बात है बिल्कुल सही दूसरा लाइन की सबसे बड़ा है भाग्यशाली पूर्ण का तो कोई ठिकाना नहीं था

વાત એવી ભાઈ કે અત્યારે એવો સંજોગ છે કે જેમાં હું બહુ જાગૃત સતત રહેવું પડે વિડીયો ચાલુ કરાશે હા મેં મેં એટલે કીધું ઓકે હવે બોલો હાલો તો બોલો સાહેબ મને આમ છે તો પ્રયોગ કરતો જોજો તો એમાં એક વસ્તુ જોવામાં શું મને કે આપડે અહ ને જે કઈ વ્યવહાર થતો હોય એમાં આપણે જોવું જોઈએ બુદ્ધિએ કરીને મનમાં પ્રતિ કરીને ચિત નો વ્યવહાર જોતા જોતા પછી આ राग નો છે કે દ્વેષ નો છે વ્યવહાર શું થાય છે બધું જોવાનું અનુભવ કરતો જાવ ને દાદા ના જ્ઞાને કરીને સમાધાન આપતો જાવ પણ અહિયાં એક મિનિટ તો એક વ્યવહાર આ આ વ્યવહાર ના જોતા જોતા એક વસ્તુ એવી ગઈકાલે મને લાઈટ થઈ અને હું જોતો તો તેમાંથી લાઈટ થઈ કે દ્વેષ

કોઈક કારણસર ફાયલો હોય એને આપણે દ્વેષ થઈ ગયું હોય બરાબર તો એ દ્વેષ નું ફાયલો નું જયારે આ સમયમાં આવતું જાય ને તો સાહેબ ખબર છે મેં જોયું કે એ દ્વેષ વાળી જે કઈ ફાઇલો છે ને એનો મને મેસેજ મળે અત્યારે હમણો અત્યારે મારો જે સમય છે બહુ ભગવાન દાદા ભગવાન ની મને બહુ પરીક્ષા થઈ રહી છે બરાબર તો એમાં મને નિરાકૃતા મતલબ અતિશય પ્રેશર આવે છે મન થી બુદ્ધિ મને ચારે બાજુ થી તો એ જેને કેવાય ને એક જાત ની નિરાકો પરીક્ષા તપ થોય આ તપ દરમિયાન જો મને વિચારમાં માં દ્વેષ ફાઈલ આવે અને એ દ્વેષ વાળી ફાઈલ આવે ને એનો મને પૂર્વે થોડાક આજ બે ચાર દિવસ માં કઈ એવો મેસેજ એ મળતો હોય કે જે મારી દ્વેષવારી વાળી ફાઈલ અવાજ આવે છે મારો સાહેબ બરાબર જાય બોલો બોલો હતીમભાઈ અનમ્યુટ કરજો હતીમભાઈ आतिम भाई अनम्यूट कर जो तुम्हारा वीडियो बंद करो फ्रीश तैयार लगे हतिम भाई ओके अपने अत्यारुधी बीजा नो प्रश्न हमी बेन अनम्यूट जो जय सचिदानंद दीपक जय सचिदानंद दीपक जी काले आ बुक અને તેની ગોઠવણી કનો દાદાજીની બુક હતી તો એમાં જે ફર્સ્ટ પેજ છે મે ફોટો મોકલાયો છે આ હું 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 મૂકું છું હરેશ ભાઈ હું મૂકું છું એમાં આખો પેરેગ્રાફ આપણે વાંચવું હોય તો વાંચીએ બાકી એમાં મેઈન

પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી બાર સૂત્ર સિક્સિફાઈવ વિજ્ઞાન એટલે કોઈ પણ વિશેષતા વગર જાણેલું જ્ઞાન હા એ વિજ્ઞાન હવે આ વિજ્ઞાન ત્યારે જ ખુલ્લું થાય કે આપણે મન બાણી કાયાના અને એના સંલગ્ન બધા જ વ્યવહારોમાં આપની જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ પ્રમાણે મન વાણી કાયાના અંતરના ને બાહ્યના બધા સંબંધોના વ્યવહારો હોય હવે એ બધા સંબંધોમાં આપણે આ સંલગ્ન શરીર સાથે સંલગ્ન શરીર કરીને પણ એમાં જે કોઈ વિશેષતા રહી ગઈ હોય તેનો નિકાલ થઈ જાય અને એ વિશેષતા રહિત વાળું થાય એટલે આપણે જેટલા પ્રમાણમાં વ્યવહારોમાં વિશેષતા વગર સામાન્ય ઉપયોગથી રહીએ સામાન્ય ઉપયોગ એ દર્શન ઉપયોગ છે શું કહ્યું હવે આમાં વિશેષતાનો જે કીધું છે ને વિશેષતા રહીતપણું આગ્રહ ચિકાસ છે ને હવે એ દ્રષ્ટિ નો ઉપયોગ નહીં હોય તો એ બધું કામ કરશે કારણ કે કારણ જ એવું છે રાગ ના કારણથી બંધાયેલું એટલે રાગ દોષના કારણે એ ખાલી થાય પણ હવે તમે અંદર નિકાલ કરવો છે તો એ અંદરથી નક્કી કરેલું બહાર ધીમે ધીમે કરીને એનો પ્રભાવ પડતો જાય એટલે અંદરથી નક્કી કરેલું બહાર આવતું જાય તેમ આજે કીધું ને બહાર બધાની સાથે સંલગ્ન સંબંધો અને વ્યવહારોમાં વિશેષતા વગર સામાન્ય ઉપયોગથી રહી શકે સામાન્ય ઉપયોગ થી મતલબ શું સહજ ભાવે રહી શકો તમે સહજ રહી શકો એટલે તમારો વિરુદ્ધ વાત હોય બિલકુલ અંદર તમે સહજતાથી લઈ શકો સ્વીકાર સ્વીકાર રે તમને એનો એક્સેપ્ટન્સ રે એ હિસાબ મારો છે પણ મારે સંભાળી નિકાલ કરવો છે એટલે કોઈ પણ જાતના ઉકળાટ વગર અંદર એવું અણસમજણ નું પ્રેશર પણ ના હોય કે પેલી પ્રેશર હોય ને તો સીટી વાગી જાય એમ કે એટલે એવો ઉગ્રતાનો ભાગ હોય પણ તેની સામે આપણો સમય નિકાલનો નિશ્ચય જેટલો પાકો ને મજબૂત અને આપણે શક્તિ માંગી લઈએ ગોઠવણીનો ભાગ આવે ને ત્યાં આપણે ખબર પડે કે હવે હું હમણાં ઘરે જવાની છું અને ઘરે આ બે જણા છે જ કે આ ત્રણ જણા છે જ અને વારે ઘડી એમની જોડે મગજમારી થાય છે દાદા મારે સમય નિકાલ કરવો છે એમને અનુકૂળ થઈને રહેવું છે એમને અનુકૂળ થાય એવી વાણી બોલાવજો મારા મન મંચન કા મારે બિલકુલ દુઃખ આપવું નથી આ બધી ગોઠવણી કરો દાદા શક્તિ હવે તો નહીં નહીં જ એમ કે ગમે તે થાય એટલે એવું ઉકળા અટવાડું કંઈક સામેથી આવે ને એટલે આમ જોવા જઈએ તો મગજ છટકી જ જાય પણ આ ગોઠવણી કરી નક્કી કર્યું દાદા પાસે શક્તિ માંગી એટલે એક કામ કરતું જાય છે એટલે એ જે દ્રષ્ટિ અંદરની દ્રષ્ટિ કીધું ને એ અંદરની આ નટી કરેલી ગોઠવણી અંદરથી એક કામ કરી જાય ને તો પેલી દ્રષ્ટિથી તો છે જ હા આ નહી હોય બ્રેક નહીં હોય ને તો ગાડી સ્પીડમાં જ જવાની છે करेक्ट પણ આ આજનાથી આજનાની ગોઠવણીતી શક્તિ માંગવાતી પ્રાર્થના કરવાથી એ બ્રેક નું કામ કરે છે એટલે એ અંદરથી થયેલું બહાર ધીમે ધીમે કરીને આવતું જાય છે એટલે એ અંદર અંદરનું જે હિસાબ વાળું છે તે વિશેષતા વાળું છે આગ્રહ પકડ ખેંચ બધું રાગ વાળું અને આજે આપણે સંભાવ નિકાલ કરીએ છીએ સમય નિકાલ કરવો છે એની ગોઠવણી સાથે જે થાય છે તે બહારના ભાગમાં એટલે અંદર તો ઉકળાટ થાય છે બધો પણ એ અંદરનો ઉકળાટ અંદર જ સમી જાય છે આ અંદરની ગોઠવણીથી અંદર સમી જાય હવે જો એ અંદરની ગોઠવણી કાચી રહી એટલી પાકી નથી ફોર્સની સામે સામો ફોર્સનો સામનો કરી શકે એવી એવું એવી પાકી ગોઠવણી નથી પાકી શક્તિ નથી થયો નથી હવે એ કામ કર્યું છે ભૂલ થઈ ગયું આપણો નીચે કાચો રહ્યો એટલે તમે પાછા થયેલી ભૂલ પ્રતિક્રમણ કરજો ફરીથી નિશ્ચય કરજો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળવાનું આવે ને હાજર રહેજો તમે એમ કરીને બોલવા જાઉં તો મારું વાણી બંધ કરી દેજો આપણે એ એવી રીતે આપણી ગોઠવણી કરે ને એટલે એ બહાર પછી સામાન્ય ઉપયોગ થતો જાય અને એ ડ્રામા નથી હેલો ભૂલ તો થઈ છે મારી ભૂલ તો થઈ છે પણ હવે મારે મારા સંસાર નો સ્વાર્થ છે ને એટલે સ્વાર્થે કરીને હું કરું અજ્ઞાનતામાં એ વસ્તુ જુદી છે પણ એ જયારે એ ગમે ત્યારે ઉછાળો મારે ને પાછળ રિએક્શન પણ આવે પણ આ આ તો જ્ઞાની પુરુષ આજ્ઞા છે વિચરાત ની આજ્ઞા છે કે મારે સંભાળ નિકાલ કરવો છે અને આપણે શક્તિ માંગી ગોઠવણી કરી પ્રાર્થના કરી અને આપણો નિશ્ચય કે આમ જ તે આખું એવી રીતે કરે એટલે સામાન્ય ઉપયોગ સામાન્ય ઉપયોગ એટલે દર્શન ઉપયોગનો મતલબ શું કે દર્શન ઉપયોગથી સાચી સમજણથી રહીને આપણે આવેલા ઉગ્રતા વાળા વ્યવહારનો સમય નિકાલ કરીએ છીએ સાચી સમજણથી દર્શન ઉપયોગ એટલે સાચી સમજણથી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી ખબર પડી હવે વિચાર કરો કે એ સમય નિકાલ થઈ ગયો

કરેક્ટ એટલે કેવું છે આપણે જો બે 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 દાખલા લઈએ એક દાખલો લઈએ ત્રણ દાખલા લઈએ એક દાખલો લઈએ કે તમારી સામે ઉકળાટ આવ્યો તમે સુતેલા છો તમને શું થાય હવે જાગેલા છો ઉપયોગ વગર સિચ્યુએશન આવે તો તમારું અંદરનું જે આખું પેલું પરિણામ વાળું છે તે રિએક્શન આપશે રિએક્શન આપશે એટલે એ અજાગૃતિ કે અજ્ઞાન નું પરિણામ કહીએ હવે પરિસ્થિતિમાં તમે બધી ગોઠવણી કરીને જાવ ગમે તે થાય ઉકળાટ કરવો નથી ઝઘડો કરવો નથી ગમે તેમ બોલવું નથી અપશબ્દ બોલવા નથી દાદા હાજર રહેજો વાણી દાદા કંઠે બિરાજો હાજર રહેજો એક પણ અવડો શબ્દ નીકળે નહીં હવે આ બધી ગોઠવણી કરી એટલે હવે દાદા તે વખતે વિશેષ કામ કરે હવે એની સામે જે જે આગળ બહારથી આવેલો અંદરથી એની સામે બધા પરિણામ ઉભા થાય ને તો તેની સામે આ સંભાવના પરિણામથી તમે બહારના વ્યવહારને બહુ પ્રેમપૂર્વક ઉકેલ લાવશો આપણે દાખલો લઈએ માવી ભગવાને ચંદકો ડંખ માર્યો પણ એ ભગવાનનું તો ચરમ શરીર હતું અને છેલ્લા પરિણામ હતા સંભવ નિકાલ રૂપકમાં હતું એટલે એમને કોઈ ઉકળાટ થયો નહીં કાનમાં બળતો છે તો એમને કોઈ ઉકળાટ ના થયો પણ એમને જ્ઞાનમાં દેખાઈ ગયું કે આ ભૂલ થઈ હતી અને એનું આ પરિણામ આવ્યું તો આમની ભૂલ જ નથી એ ખ્યાલ આવ્યો એનું કારણ સર્જાઈ ગયેલું આપણે આજ્ઞા કરીને કારણ સર્જન કરી રહ્યા છે આજે એટલે આજે એનું ઘણું ખરું પરિણામ આવી શકે છે આવીએ જાય રહી ગયેલા ભાગમાં આપણે પ્રતિક્રમણ કરી છે જે છેલ્લા ભાવમાં એનો બધાનો ઉકેલ આવી જાય એટલે આખા ભાવમાં છેલ્લા ભાવમાં સામાન્ય રીતે છેલ્લો ભાવ હોય તો બહારની ક્રિયામાં તમને કોઈ દોષ દેખાય જ નહીં મહાવીર ભગવાનના આચાર વિચાર ઉચ્ચારમાં તમને કઈ દોષ દેખાય જ નહીં કારણ કે એ પરિણામ પામેલું છે એટલે આજે આપણામાં એ બધી ભૂલો છે એવામાં જે મહાભારતનું યુદ્ધ થયેલું જે ત્રણ પાંડવો ગયા અપવાદ થી એમના જીવનમાં છેલ્લા છતાં આવી પ્રવૃત્તિ હતી એ અપવાદ રૂપે છે પણ એ બધામાં એ જાગૃતિ પૂર્વક રહ્યા હતા એટલે દેખીતી હિંસક પ્રક્રિયામાં એ અહિંસક ભાવે લડીને મોક્ષે ગયા ખરબડી એટલે શું કહેવાય ઉદગલ આવા પરિણામ સામાન્ય રીતે છેલ્લા ભાવમાં હોતા નથી પણ આવું થાય આ ખ્યાલ આવી ગયો આવી ગયો એટલે આમાં કેવું દેખાયું કે જે ભાર જે વ્યવહાર એકદમ ઉગ્ર વ્યવહાર આવ્યો કે સહન થાય એવો પરિણામ દેખાય પણ એ મારા અંદર છે શું થાય એવું પરિણામ આવ્યું શું થાય એવું પરિણામ આવ્યું એવું પરિણામ કેમ આમ ડરાવનું પરિણામ આવી જાય એવો પણ ભાઈ ભય ભય પ્રમાણ પ્રમાણે ઓકે ઓકે

પણ એમાં જે તમે ગોઠવણી કરી હતી ને તે કમ્પ્લીટ એ મહેમાનોની ધ્યાન રાખે કે એમનું સમાધાન થાય એટલું નતું એટલે તમારી ગણતરી ખોટી પડી એટલે તમે શું કરું જેટલો ભાગ કાચો રહ્યો કે બગડ્યો તેની માફી માંગો અને નક્કી કરો કે ના આવું મારે ક્યારે કરવું નથી બિલકુલ સંભાવે નિકાલ કરો જેટલે બધાને સમાધાન થાય એવી રીતે મારે રહેવું છે તો બીજી વખત જયારે આવશે ને દસ જણા તો ખુશ થઈને જશે એક એક બાબત નું પ્રોબ્લેમ નહીં બધી જ વસ્તુ અપ ટુ ડેટ બની આ તો ચાલશે કેટલી વખત એવું અંદરથી થઈ જાય તો એ જ તમને ખવડાવે આ બધું બરાબર હતું પણ આ ચટણી તમારી થોડી બરાબર નતી એમ વધારે તીખી થઈ ગઈ હતી આમ થઈ ગયું કે બોલે આપણું અનુમાન ખોટું નીકળ્યું અનુમાન એમ હતું કે ફોર્સ નો છે એટલે આપણે ચાલીસ નું જોર કર્યું પણ હારો જોર આવ્યું પચાસ નું એટલે દસ ની આપડી ભૂલ પડી એટલે હવે તમે પાછું એ નક્કી કરો છો દસ ચૂકી જ્ઞાન નું કરો છો ને દસ આવું રે નહી સંપૂર્ણ નિકાલ કરો છો દાદા એવી શક્તિ આપો એટલે કે બીજી વખત તમારી ડબલ તૈયારી થી જાઓ કારણ કે ગયા વખતે સામાન્ય આવ્યું હતું આ વખતે કઈ સામાન્ય એવું લખેલું નથી મલ્ટીપ્લાય બાય ટેન જોર વાળું પણ આવે

દરેક જણ પોતાની મરજીથી ચાલે છે પણ તમારી મરજી એવી થઈ કે મારે સામાની મરજી પ્રમાણે ચાલવું છે એ તમારી મરજી થઈ ગઈ તમને શું પ્રોબ્લેમ આવે મારી મરજી એવી થઈ કે મારે સામાન મરજી પ્રમાણે ચાલવું છે એ મારી મરજી થઈ ગઈ મને કોઈ પ્રોબ્લેમ જ નથી પછી એ કઈ કરે કારણ કે મારા હિસાબ વગેરે કશું કરવાના જ નથી કશું કરવાના નથી એટલે છે કે એક ભાવ આધીનતામાં કાઢી નાખો અને એ આધીનતામાં નીકળેલો ભવ એમ કીધું જો યથાર્થપણે બે ઘડી અડતાલીસ મિનિટ આજ્ઞા કરીને ગયા ને તો ત્યાં કેવળ જ્ઞાન થાય એમ છે પણ બે ઘડીનો સમય કળિયુગમાં આવે એવો નથી દ્વાપરમાં જ આવે એવો છે જ્યારે સર્વજ્ઞ પુરુષ હાજરી હોય એટલે ત્યાં આવશે પણ આજે એના કારણો આપણે સેવી રહ્યા છે એટલે કે ને એક અંતર મુહૂર્તમાં પરિણામ કેટલું છે એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય એવું છે અંતર એટલે બે ઘડી અડતાલીસ મિનિટ એક ગું અને આ બધી આપણી મહેનત એની છે રાત દિવસ બધી કુસ્તી કરીએ છે ને પણ એમાં જેટલો આ અહંકાર હજી છે પાવર વાળો એ આપણને આજ્ઞા પાડવા દેતો નથી આજ્ઞામાં રેવા દેતો નથી ને આ શુદ્ધ ઉપયોગમાં આપણે રહીએ એ આપણે આજ્ઞામાં રહે કહેવાય ને શુદ્ધ ઉપયોગ મતલબ ઉપયોગ એટલે વાપરવું હા અને શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધાત્માનો એટલે કે પ્રજ્ઞા શક્તિ નો પ્રકાશ વાપરવો ક્યાં વાપરવાના આજ્ઞા માટે જ વાપરવાના ને એટલે આજ્ઞા નો નિશ્ચય એ શુદ્ધ ઉપયોગ જ છે કારણ કે આજ્ઞા એ જ દાદા છે અને દાદા એ શુદ્ધાત્મા છે સવારથી ઉઠવાનું ઘરનું કામ આ તે તો બધામાં એમ કે આપણે શું ઉપયોગ છે આપણે શું ઉપયોગમાં રહીએ છીએ ક્રિયા કરનારા ને જોઈએ છે જાણીએ છીએ એમાં જે દ્રષ્ટિ વપરાય છે તો પછી ખ્યાલ આવ્યો કે આ જ આજ્ઞા જ પડાઈ રહી છે કેવાનો મતલબ

બદલતા નથી બદલી નાખે છે હા બરાબર સર જય સચિદાન જય સચિદાન અમિ બેન એટલે હાતીમ ભાઈ નો પ્રશ્ન પહેલા લઈ લઈએ છે કે કે એમનું કટ થઈ ગયો તો એટલે હાતીમ ભાઈ અનમ્યુટ કરજો રેખાબેન તો પછી લેશું જય સચિદાન જય સચિદાન એય જદી બોલો હાતીમ ભાઈ હા તો હું શું કહો તો પા પા કનતી કે હમણાં મારી પર મેં કુદરતી દાદાના જ્ઞાને કરીને પ્રયોગ થયા મારી કોઈ શક્તિ નથી જ્ઞાન પછી જે મહિના બે મહિના ત્યાં જે મારી વિપરીત સંજોગો એમાં હું દાદાના જ્ઞાને કરીને સરસ બધી જે કઈ બને એને જોવાની સમજવાની ને જ્ઞાના ઉપયોગ કરીને સમાધાન આપવાનું મનથી થાય એને આમાં આનંદ રહી એમ પણ એક વસ્તુ ભલે પ્રયોગ હોય નિરાકુરતા અંદર પણ જ્ઞાને કરીને ઠંડક થાય કે ના જઈ રહ્યું છે ને મારો હિસાબ છે બધું નિકાલ થઈ રહ્યો છે એમાં કઈ બધું જોતા ખબર પડે પણ એક આ બે મહિના દરમિયાન મને બે ત્રણ વખત પણ એના અંદરમાં પછી જે આનો એનો મારો સવાલ કરવો છે કે જે કોઈના પ્રત્યે મારે જૂની ફાઇલો છે એમાં મેં એક બે ચાર ફાઇલ એવી છે કે જેમાં મારે દ્વેષ થઈ ગયા ઈર્ષા થઈ ગયા પછી મારે એને ફાઇલ ને લેવા દેવાનું હવે આમ જોવો તો એ ફાયલો નું જ્યારે હમણાં આ દરમિયાન એનો વિચાર આવે સમજો એની યાદ આવે અથવા વિચાર આવે અથવા એના સામે કોઈ વાત મારી સામે આવે અને સાથે સાથે આ બુદ્ધિ છે ને આખર તો પૂરે ભરેલો હાથીમ જે છે એ શું કર્યું હોય એ જે ઈર્ષા ને કારણે એ જે ફાઇલો છે ને એનું ક્યારેક ક્યારેક ક્યાંક ને ક્યાંક બુદ્ધિ એ કરીને તપાસ કરી હોય કરતો હોય કે ભાઈ એની હાલત શું છે અત્યારે તો ક્યાંક થી મળે એવો મેસેજ મળતા એ આવી ગયા હોય કે એ પણ અત્યારે તકલીફ છે અથવા એ પણ મતલબ ભયંકર આમ છે પણ આ જે પ્રસ્તુત થઈ ને આ જે બને તો એ મેં જોયું કે હારું આ ઈર્ષાનો ભાગ જો અને હાથી તો હું દાદાભાઈ પ્રાશ્ચિત કરવાની બે ત્રણ વખત કોશિશ કરી કે દાદા આજે આ ફાઇલ આ એ મારી અભિપ્રાય આ એના પ્રત્યેનો મારો જે ઈર્ષાનો ભાગ છે અત્યારે કામ કરે તો એ થોડીક વાર પણ હમણાં આ જે અત્યારે જે બે મહિનામાં જે પરિસ્થિતિ હતી ને એમાં મેં શું જોયું કે એ જે મારી પરિસ્થિતિની અંદરમાં આ ઈર્ષાવાળી ફાઇલ જે આવે ને અને એનો જે ઓલો વિચાર આવે ને એ પણ તકલીફમાં છે એનું પણ શું થઈ ગયું એવો વિચારમાં જયારે આવી જાવ ને તો હું આ એકદમ નિરાકૃત મારી જે કઈ આખો સવાર થી સાંજ સુધીમાં મેં જે દાદા નું જ્ઞાન કરીને તપ કરીને તપ જો બધું જોતો બધું ભૂલાઈ જાય એ બધું ભૂલાઈ જાય ને એવો ઠંડક માં એવો દિવસ એ કલાક બે કલાક જાય પછી ખબર પડે પછી ખબર પડે કે આરો આ ઓલી ઈર્ષાને કારણે આ જે તપ છે આટલું મોટું તપ છે એ બધું ભૂલાઈ ગયું

અને મારા બંને સમાધાન આપકે કે ભાઈ પ્રેશર છે અને સહન ન થતું તો હું આ કરવાની તો એ જે ભાગ ચાલુ કર્યો ને આવી જાય ને તો મને મેં જોયું કે મને એ વિડીયો જોવા ના દે અને એ મને કામ ન કરી દે જેવું વિડીયો દાદા વિડીયો બંધ કરી દો ના કરો પાછો એના વિચારવા પડી જાવ ને તો એવું મને કાંઈ જાણે છે ને ને કાંઈ એનું દુઃખ જ નથી અને જેવું ઈ પરિસ્થિતિ મારા પછી પાછી ખબર પડે તો ખબર પડે કે પ્રાયશ્ચિત છોડાવી દઉં આટલી હદ સુધી ઈર્ષા ફાઈલ કેવડી છે તો આ આ જોવા માં તો આને એ હમણાં જોવા માં આવ્યું ક્યારે જયારે થાય છે ત્યારે કઈ ખબર નથી ત્યાં તો બસ આનંદ માં જોયે આ આટલું મને ખબર પડે આટલું બધું તપ છે મારી પર અને આ પરિસ્થિતિમાં આટલો નિરાકુરતા થઈને આટલો મતલબ દાદા નું કોઈ પ્રાચિત ન કરી શકું ના કીર્તન ભક્તિ કરી શકું આ કાંઈ ન થાય ઈશ્વર ઈ સમયમાં બે ત્રણ વખત બબે કલાક સુધી મેં આપતા જોયું તો આ આના ઉપર એક આલોચના કરું છું અને તમારી પાસે ઉપાય હવે એક પ્રશ્ન છે એક પ્રશ્ન છે એ જેમની જોડે તમને આવું થાય છે મને નામ કેતા પણ તમારી જોડે કેવી રીતે સંકળાયેલા છે એક એક ફાઇલ એવી છે કે જે બિઝનેસ થી જોડાયેલા છે જૂના હમણાં પાછું છોડી દીધું પેલા પેલે ત્યારે એ જ પ્રોબ્લેમ એને એમ કેવાય કે તમારા લેવલના સાથેના બિઝનેસમેન છે એવું ને હા હવે તમને દાખલો પાર્ટનર હા પાર્ટનર બરાબર છે હવે હું તમને તમને દાખલો આપું હમ જે આવી રીતે સાથે સાથે જેવા હોય ને દાખલા તરીકે દાદાની જોડે અમારે ક્યારેક કોઈ દિવસ કમ્પેરિઝન આવે જ નહીં પણ હવે આપતો કુતરો છે ને આપતો કુત્રો જોડે સરખામણી થાય અને એમની કોઈ સફળતા આવે ને અને જો એ નિષ્ફળ જાય તો અંદર મજા આવે એટલે તમે કીધું મજા આવે ને હવે અંદર એ પડ્યા ને કે એમને સફળતા ના મળી ને એનો મને સંતોષ છે એટલે હું સોલ્યુશન ખોડતો નથી મારી અંદર કરવાની શાંતિ હા પણ એટલે આ ઈર્ષાનો ભાગ આવી રીતે કામ કરે કે એમની નિષ્ફળતામાં મને આનંદ થાય બરાબર છે એટલે અહિયાં આપણું આ જ્ઞાન છે ને

તે નથી સુધારતા ને તે પણ ખબર પડે એટલે પછી તમે શું કરો કે ભગવાન શું કહેવાય એને આ અપ્રતિક્રમણનો દોષ કહેવાય અપ્રત્યાખ્યાની દોષ કહેવાય કે જે ભૂલ છે ખબર બી પડી છે જે પ્રતિક્રમણને પાત્ર છે હમ હમ પણ એના પ્રતિક્રમણ થતા નથી એના પ્રતિજ્ઞાન થતા નથી એટલે આપણે થાય તે માટે શક્તિ માંગીએ છીએ મુદ્દો શું છે આ જોડે તમારે કોઈ લેવા દેવા નથી નંબર વન કેમ આ કે તમે સુધાર્થમાં થયા પગથિયું સ્ટેપ નંબર વન હવે સ્ટેપ નંબર ટુ હતીમભાઈ નોર્મલ થવા જોઈએ હા હતીમભાઈ ની નોર્માલિટી બતાડતું નથી બરાબર હા એટલે નોર્માલિટી પ્રમાણે એમની ભૂલ ના એમને પ્રતિક્રમણ કરવા જોઈએ ચોક્કસ પણ એ કરતા નથી એટલે તમે પ્રતિક્રમણ કરે એવી શક્તિ માંગો કે જેથી કરીને એ પ્રતિક્રમણ નથી થતા તે પ્રતિક્રમણ થાય અને એ સરખું કરી નાખે બરાબર બરાબર ખબર પડી ખબર પડી એટલે આપણે આપણી વાતને લઈને નિષ્પક્ષ રહીએ છીએ અને અંતરાત્મા દશા એ જે ખૂટે છે તે પૂરું કરીએ છે પ્રતિક્રમણ કરવા જોઈએ પણ પ્રતિક્રમણ નહીં કર્યા એટલે એને શું કહેવાય વાસણ ખરાબ થાય તો વાસણ સાફ કરવા જોઈએ ને ભાઈ પણ એ વાસણ સાફ નથી કરતા એમને જાણે કશું જ નથી કામ એવી રીતે બેસી જાય તો આપણે કે ભાઈ વાસણ સાફ કરવાની શક્તિ આપો મને એવું હાતીમભાઈ પાસે મંગાવીએ પ્રતિક્રમણ કરવાની શક્તિ આપે એક એક આ વાત આ છે પણ હું ખુલ્લું કરું છું મારું કારણ કે મને આટલા વર્ષ પછી આટલું થયા પછી પણ જે હું આ છેલ્લા બે મહિના થી જે ભોગવટો ભોગવ્યો છે ને જે જરી છે હવે મને એમ થાય કે ભાઈ મને કઈ જોતું નથી દાદા એ કીધું આપડે હવે કઈ નથી જોતું મને જે હશે વ્યવસ્થિતમાં મારું એ મેં બહુ ક્લિયર થઈ ગયું વ્યવસ્થિત જે હશે મને કોઈ હવે લાલચ લોભ ની માયા નથી પણ અહીંયા જે મારું આ જે તપ નથી થયું એનું પાછળનું મને જે બીજું એક કારણ કહું

હવે જ્યારે લઈ આવ્યો અને વીસ થી પછી હકીકત આ ઘટનાઓ પડી એકદમ વીસ પછી નોટબંધી આવી નોટબંધી આવી અને મારી ટોટલી મહેનત ક્લોપ્સ થઈ અને હું રોડ ઉપર આવ્યો અને એ જે નોટ એ વસ્તુ બની છે ને એ જે રોડ પર બહુ તકલીફ ત્યારથી લગાવીને આ દિવસ આ દિવસોથી દુઃખ પર દુઃખ પર દુઃખ તો હું હાસતો પુસ્તતો જ રહ્યો પણ હવે આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક હું સાચું કહું ને કે હું સરકારને મોદી સરકાર ને પણ મારા ભાગ્ય માં એ ભાવ તે આ જ્ઞાન નું ખોટું કઉ પણ જયારે મને મારો ધંધો મારી રોજી રોટી વહી ગઈ હું આવું અહિયાં પુના પડધરતી માં એટલો મુશ્કેબલ માં આવ્યો કે મારે ભાડા ભરવા ક્યાંથી કરવા ધંધો રોજી તો એ દરમિયાન માં જે ભાવ પેદા થઈ ગયો ને આ ઈર્ષા નો મોદી સરકાર પ્રત્યે એના કારણે મારી આ નિર્ણય કારણે હું આ બરબાદ થયો એ તે દીરો બીજ વવાઈ એ બીજ વવાઈ કે પછી હું આટલી ચાર વર્ષ થયા દુઃખ ભોગવું એટલું દુઃખ ભોગવું છે તો હવે એમાં કોઈ કારણસર એ બીજ વવાઈ ગયો એ ચાર વર માં પાછું ભેગું ક્યાંક ને ક્યાંક મોટું થયું છે અને એ માન્યતા હવે આજે જ્ઞાને કરી દાદા ના સમજાય છે પણ કે વ્યવસ્થિત હતું એ તો નિમિત એ વાત અલગ ને પણ મૂળ વાત એ છે કે આ હાથી ની અંદર આ જે દર્દ ભાગ બન્યો છે ચાર વર્ષે પરિવાર સાથે અને આજે અત્યારે જે ધંધો નો થયો ને તે બજારમાં જે મારી ક્રેડિબિલિટી જે વહી ગઈ એની પાછળ કારણ હું આ રીતે ગણતો તો કે આ એક નિર્ણય કારણે મારા જેવો વેપારી બરબાદ થઇ ગયો આ એક અત્યારે જે હકીકત તો થોડુક અત્યારે આ વિડીયો જોઈ ને ત્યારે આ ટેન્શન માં ને એટલે દાદા નો વિડીયો જોવા ની કરતો કે ઓલો નીચે આ વિડીયો હોય તો જે આ એના પર મને ધ્યાન આવ્યું આખું મને ખેવલું કે થી જ્ઞાન કે આ ઓલો સરકાર રિઝલ્ટ ઉપર ખબર પડે કે હા તો ઓલી એમ થાય ને કે આ વખતે ભાજપ સરકાર ચા મારે કઈ લેવા દેવા મેં આટલા કદાચ હું ને મેં આ ચોપન વર્ષમાં મતદાન નથી કર્યું હાચી મારી પાસે ચૂંટણી કાર્ડ જ નથી મારે નથી મતદાન કરવું નથી કાઈ કરવું પણ ઓલી જે કામ ને આ આ રાણી કી સમજાય નઈ કે એ જે video જોઉં ને પછી બીજો video જોઉં તો મને ઠંડક થાય એમ એની નિષ્ફળતા જોઈ ને એટલે આ આ કારણ બીજું એક partner નું અને કઈ આ બે ભેગું થાય પછી પછી બધું ભેગું થાય આ બે તો એના ઉપરથી મને ખબર પડી કે આ

પણ હવે કેટલાક કેટલાક લોકોના કામ એવા છે કે બે નંબર થી જ થતા હતા અને વર્ષોથી એમ જ ચાલતું આવ્યું હતું અને જે લોકો આવા કામ કરતા હતા કે જેમને જેમના કામ ધંધા ની આખી રીત જ બે નંબર હતી એમ કહીએ તો ચાલે તો એમને પછી મોદી સરકાર પ્રોબ્લેમ વાળી લાગી આપણે નિષ્પક્ષ રીતે વિચારીએ નિષ્પક્ષ રીતે વિચારીએ કે જે કામ સીધું સરળ થતું હોય તો એ સારું કે ખરાબ આજે કે જે લોકો ગરબડ કરે છે ટેક્સ બચાવે છે જે પૈસા ને જવા જોઈએ તે નથી જતા અને મોદી સાહેબે મોદી સરકારે એટલે સરકારે એમ કહીએ ને મોદી સરકાર શું કામ સરકારે જે આગળ આવું કર્યું નહોતું આજ લગી એવું કર્યું નતું ઊંધું ઊંધું ચલાયા કરતા હતા ત્યાં એમણે આખી એનું કન્વર્ઝન લાયા એટલે ઓવરઓલ સારું થયું કારણ કે ગવર્મેન્ટ પાસે આજે પૈસા ગયા અને આજે કેટલા બધા સારા કાર્યો થયા અને હજી થઈ રહ્યા છે આ ખ્યાલ આવ્યો પૈસા આવતા હતા પણ એનો કોઈ એકાઉન્ટ રહેતો નતો એટલે પોતાના ખિસ્સામાં જતા હતા લોકોના અને એ રીતે લોકોનું કામ ચાલ્યા કરતું હતું એમની ગોઠવણી પણ જે સરકાર પાસે પૈસા જવા જોઈએ તે જવા માંડ્યા અને કામ થવા માંડ્યું આજે કેટલા બધા તમે જુઓ કેટલું બધું કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે આજે રસ્તામાં ભાજીવાળો પણ પેલું એ રાખે છે ઓન રાખે છે કાર્ડ રાખે છે રાખે છે એટલે એ તો બરાબર છે તમારા ધંધાને અસર પડી કારણ કે તમારો ધંધો એવો હતો કે જેમાં એ રીતે કામ ચાલતું હતું એટલે નોટબંધીની તમને અસર થઈ તો એમાં કોઈ સરકારને ગાળો દેવાની જરૂરત નથી પણ હવે તમારા ધંધાને અસર પડી તમારી રોજીરોટી પર અસર પડી એટલે સ્વાભાવિક છે કે તમને એવું થાય પણ આપણે સિદ્ધાંત કરીને સમજવું કે હવે આપણે ધંધાની રીતિ બદલવી પડશે અને તમે પાછું થઈ જશે આ ખ્યાલ આવ્યો તમને દાખલો આપું તમે એક દાખલો આપું તમારે એક આપતો પુત્ર જે કામ કરે છે એમના માટે મોદી સરકાર પ્રોબ્લેમ છે કેમ કારણ કે એમનું જે કામ ધંધો ચાલતો હતો ને તે આવી રીતે બે નંબરના પૈસાથી કામ થતો અને ગાડી ચાલતી હતી સારી રીતે પણ હવે બધું ઓફિશિયલ કરવાનું થયું ને તો સામ સામ ઓફિશિયલ થઈ શકતું નથી કારણ કે એવું બધું તંત્ર ચાલતું હતું હવે ધીમે ધીમે એ લોકોનું સેટિંગ થયું છે પણ આજે પણ એમ કે ભાજપ આવીને પ્રોબ્લેમ કર્યો કરી પણ હવે ભાજપ આવવાથી દેશને ફાયદો થયો કે ના થયો ખ્યાલ આવ્યો

જે એને શું કહેવાય તમે જે ભૂલ કરેલી છે તેને તમે રિપેર કરો તેને કરવા પણ કહેવાય એમને હવે એક વસ્તુ કરું એ પછી હું બીજું કહું મને અટકાવું જજી મારી મેઇન વાત આવે છે તમે મને સમજાવ કે આ દરમિયાનમાં છેલ્લા ચાર વર્ષમાં મેં અલગ અલગ લેવલે વેપાર કરવાના પ્રયાસ કર્યા અલગ અલગ કરત કામ અને આમ કહેવાય ને છ આઠ મહિના થાય અને કોઈ કારણ એવું બને છે કોઈ કારણ મારે છોડવું પડે બંધ કરવું પડે તો અત્યારે એ જે ઘટના બને છે ને આ વારંવાર થાય તો એના કારણે એક ડર પણ ઉભો થઇ ગયો એટલે ડર કે મારે નહીં પણ ખબર વાત પેલી વાત તમારે વ્યવસ્થિત પાસે તમારી અરજી મૂકવી પડે કારણ કે વ્યવહાર સરખો નહીં થાય તો તમારો નિશ્ચય ડગમગ થશે આ એ જ તકલીફ આવે છે ત્રિમંત્ર શું કામ આપ્યું ત્રિમંત્ર શું કામ આપ્યું પ્રતિક્રમણ શું કામ આપ્યું આ જેટલી બધા પાંચે સત્સાધનો છે ને એને આપવાની પાછળનું કારણ શું છે કે આજનો વ્યવહાર બધો ભૂલવાળો છે તો એ ભૂલ કાઢવા માટે શું કરવાનું બુલડોઝર મંગાવવું પડે કે નહીં અને તમે કહ્યું કે ના હું બુલડોઝર નહીં મંગાવું તો નીકળશે કેવી રીતે જાતે નીકળશે ભરેલું છે તમે ભરેલું છે તો ખાલી કરવા માટે તમારે એની વ્યવસ્થા કરવાની ને હા હવે તમને એનો એક દાખલો આપો એના પર તમે સમજી જજો એક મેરેજ થતા તમે આટલા વખત કેલનપુરી આવો છો દાદાની આ સમાધિ છે એના પર જઈને એક વખત પ્રાર્થના તો કરો કે દાદા મારું લગ્ન ગોઠવી આપો પેલા તમે માનશો નહીં એમને પ્રાર્થના કરી છ મહિનામાં એનું લગ્ન થઈ ગયું આ ખ્યાલ આવ્યો આપણું આપણો વ્યવહાર ડિસ્ટર્બ થયેલો છે તો વ્યવસ્થિત ને દાદાની સાક્ષી પ્રાર્થના કરાય દાદા ને પ્રાર્થના કરાય પછી તમે કહો કે હું દાદા બધા કશું માંગતો નથી વ્યવસ્થિતમાં જે હોય તે ભલે હો કેવી રીતે વ્યવસ્થિતમાં છે જ નહીં નુકસાન કરીને આવેલા છે એટલે બેંકમાં પૈસા નાખ્યા નથી તો બેંક પૈસા આપશે કેવી રીતે બરાબર એટલે આપણે એવી રીતે કરીએ કે બેંકમાં પૈસા નાખીએ પછી આપડે એટલે આપણું અવસ્થિત સુધરી જાય આ વ્યવહારનું બેલેન્સ કે વ્યવહાર ને સરખો કરવાનો કેવી રીતે થશે જાતે થશે આપણે જે સંભાવિત નિકાલ આપ્યો છે ને આ સંભાવિત નિકાલનો ભાગ છે કોઈ ધંધા પાણી ચાલતા નથી કેવી રીતે થશે પણ મારી નિયત મારે આપવા છે દાદા મારે છે મને શક્તિ આપો હે વ્યવસ્થિત શક્તિ કંઈ કરો મારા ધંધા પાણી સરખા ચાલતા થાય હું તમને પૈસા આપી દઉં એટલે એ સુધરે કેવી રીતે કે મારે સરખું કરવું છે દાદા શક્તિ આપવું આ વ્યવહારના ભાગનું બેલેન્સ છે કરીએ ને એ પ્રતિક્રમણ કરીએ છે ને તે આ પ્રતિક્રમણ છે ઓકે અને એને કઈ માંગેલું નથી કેવાતું કરેલું નથી કેવાતું ઊંધું કરેલાનું ઊંધું કરેલાનું તમે સવડું કરો છો હા અહીંયા કચા સા હતી કરવાનું દૂર કરવા કરવું પણ ઓલી રીતે આ રીતે નતો કરતા ના પણ આવી રીતે કરવાનું ત્રીમંત્ર શું કામ આપ્યો ત્રીમંત્ર આપ્યો છે શું કામ આ વ્યવહારના ધક્કા રિપેર કરવા માટે આપેલું છે અને આવી રીતે માંગણી કરવામાં કઈ ભૂલ નથી દાદા પાસે દાદા પાસે કારણ કે આ કાર્ડ એવો છે જો બે ભૂલ એક વ્યવહારની ભૂલ એટલે અંતર આયો હા અંતર નિશ્ચયની ભૂલ એટલે વિરાજનાની ભૂલ હમ વ્યવહારની ભૂલ અંતર આય એટલે તમારું વ્યવહાર સરખો ચાલે નહીં કાયમ ભીડમાં રહેવાના કાય અને નિશ્ચયની ભૂલ એટલે આવા જ્ઞાની પુરુષ હોવા છતાં વિજ્ઞાન હોવા છતાં તમને પ્રાપ્ત નથી થતું એ તમારો વિરાધક ભાવ તમને આ જ્ઞાન પ્રાપ્ત કરવા દેતું નથી હવે અહિયાં આ અક્રમ વિજ્ઞાન એવું નીકળ્યું છે કે તમારો વ્યવહાર સરખો કરે અને તમને નિશ્ચય એ પ્રાપ્ત કરાવે એટલે નિશ્ચય પ્રાપ્ત કરાવે સાથે સાથે તમારો વ્યવહાર પણ ઉચકે છે જાતે ઉચકાવાનો ખબર પડી સમજ પડી સમજ પડી એટલે એના માટે તમારે આકડો નિશ્ચય જ કરવાનો છે તમને બધા સાધનો સંજોગો મળી આવશે પણ તમે કહો કે વ્યવસ્થિતમાં મારે કઈ માંગણી કરવી નથી જે હજાર તે ચાલશે કેવી રીતે છે જ નહીં તો આવશે કેવી રીતે હા હા યાર એ એક થોડીક સમજાવતી પણ ધ્યાન આવ્યો તમને હાલમાં આ રીતે દાદા પાસે માંગેલું માંગેલું નથી કેવાતું તો દોડતા જ રહ્યો એટલા માટે શું કીધું પુણ્ય સાડી બે કલાક કામ કરીને ચાર કલાક કામ કરીને એમનો વ્યવહાર ચાલ્યા કરે ને પોતે ભગવાન જોડે એકાકાર રહે બેસે શાંતિથી નહી તો તમે વ્યવહારના ધક્કા પૂરા કરવા દોડધામ કરો ચોવીસ કલાક ના અઢાર કલાક વીસ કલાક દોડધામ જ કરો પછી સુવો ક્યારે કામકાજ ક્યારે કરો નાવ ધોવો ક્યારે હવે ખ્યાલ આવ્યો સમજાય છે બધું સમજાય છે એટલે એને કજો વાંધો નથી બરાબર બરાબર સમજાય હવે બીજી એક સ્ટેપ ની વાત છે કે જેમના વ્યવહાર હવે સરખા ચાલે છે એડકવેટ કે ને નોર્માલિટી થી ચાલે છે તો કે હવે તમારે એક વસ્તુ દાદા પાસે માંગવાની જરૂરત નથી વ્યવહારનું એક વસ્તુ માંગતા નહીં હવે તમે હવે તમારે તમારું જીવન કલ્યાણ માટે વાપરવાનું છે એટલે એના માટે માંગણી કરજો આના માટે માંગણી નહીં કરતા હવે દરેક નું નિમિત સંજોગો જુદા હોય આ વાત જે વસ્તુ મને લાગુ પડે અને તમે માંગો તો વાત ઊંધી ના પડે નથી જે જે તમારો વ્યવહાર સરખો થાય ને ચાલો એના માટે શું કીધું બેફામ ભણાની અનીતિ માટે ના પાડી કારણ કે તમને નરકે લઈ જશે એમ કરીને કીધું બરાબર અને કીધું કે આજે નીતિથી ચલાય એવું નથી આજે જે સંજોગ હે 100% નીતિથી ચલાય એવું નથી તો દાને શું કીધું નિયમ થી એટલે કે મર્યાદા ની અનિતિ કરીને જીવી જજે તો તમને આ નિયમ ની અનિતિ મોક્ષે લઈ જશે નિયમ ની અનિતિ થી વ્યવહાર પણ તમારો ચાલી જશે કારણ કે આનો સંજોગ એવા છે એટલે ના છૂટકે કરવું તો રાજી ખુશી નથી કરતા આજુ ખુશી ન કરતા સમજાય સમજાઈ છે સમજાય છે જે રાજી ખુશી બેફામ ભણવાની અનીતિ હતી તે નુકસાન કરે એવી હતી પણ આ મર્યાદાની અનીતિ જાગૃતિ પૂર્વક તમારો વ્યવહાર સરખો ચાલે એટલા પૂરતું જ તમે માથે બોર્ડન લેજો અને એના તમે પ્રતિક્રમણ કરશો પણ બેફામ ભણવાની અનીતિ ના ક્યારે પ્રતિક્રમણ એ ના કરો હવે ખ્યાલ આવ્યો ચોક્કસ અહિયાં એટલે અક્રમ વિજ્ઞાન એટલી સરસ સમજણ આપી છે ને દાદા એ પરફેક્ટ સમજણ થી પરફેક્ટ વ્યવહાર અને પરફેક્ટ વ્યવહાર થી પરફેક્ટ નિશ્ચય આધાર વ્યવહાર છે વ્યવહારના ના બેઝમેન્ટ પર નિશ્ચય છે એટલે વ્યવહારને લટકતો રાખીને આપણો મોક્ષ થાય એવું નથી પછી બધા રાજી થશે બધાને ને કરીને મુક્ત આપણે મુક્ત થવાય હવે ખ્યાલ આવી ગયો ને સો ટકા આવી ગયો સો ટકા સમજાય નિયત ચોખ્ખી રાખવાની પછી ખબર પડે કે અહીંયા આટલું જ ચાલે એવું છે તો એનો ઉપયોગ કરીને ચાલ્યા જવાનો છે બરાબર જય સચિદાનંદ રેખાબેન ટાઈમ બહુ થઈ ગયો છે તો કાલે પૂછું પછી ના 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 બોલો બોલો ઉકેલ આવ્યો કાલે ના મેં તું બહુ લેટ થયું ને મેં મારે તો એ જ પૂછ્યું તું કે તમે જે હમણાં પેલું આ બહુ સરસ આતિમભાઈ જોડે બહુ સરસ ખુલ્લું થયું બહુ ફાઇન વાત થઈ અને ઘણું બધું ખબર પડી પણ મને હું પણ હમણાં એમની જેમ જ છું બધું સમજવામાં છું તો મને છે ને આપણને જે તમે હમણાં છુટ્ટું પાડવાનું જે પ્રયોગ કરાવો છો ને એ મને થોડોક જરાક બરાબર ઇસ્ટાથી સમજવું હતું કારણ કે મેં હમણાં છેલ્લા બે એક મહિના થી ઝૂમ જોઈન નતું કર્યું અહીંયા નોતી ને ઇન્ડિયા માં નોતી એટલે તો અમેરિકા થી જોઈન થાય ના પણ ટાઈમિંગ બહુ ચેન્જ હતા બધા તો શું થયું પણ સત્સંગ માટે જાગવાનું છે ના પણ નતું જગાતું કારણ કે અમે ઘરે જ નોતી રહેતી બહાર બહુ રેતી રહેતીતી તો શું થયું પણ તો કે બે કલાક સુઈ ગયા એટલે પછી થઈ ગઈયું જાતી હું બહુ આવતી આવતીતી ત્યાં ઠંડી બહુ હતી ને દીપક આનંદજી એટલે ગુરુદેવ પણ ઠંડી તો હોય જ છે ને બધે ત્યાં ઠંડી તો શું બહાર તોડે ને સુવાના છે તમે એટલી બધી આવતી હતી કે ચાલુ કરું ને તો પણ મને આવી જાય હા દ બે મહિનામાં આમ ભોગવટો બધો સુખનો નો એટલે સારો ભોગવટો આવ્યો પણ મને ખબર નહીં કેવાય એ તો સાતા નો હતો હા સાતાના ભોગવટામાં

ખબર પડી આ વારો આવે ત્યારે જુઓ તમારી પાસે શ્વાસ ચાલે એ શ્વાસ તમારે ક્યાં વાપરવા ને તમારા પર છે યા બરાબર મને કેવું થાય છે ખબર છે રેખા ને કેવું થાય છે

સરસ પડ્યું દેવો આવીને કીધું કે પ્રભુ તમારું જીવન મોક્ષ માટે છે કલ્યાણ માટે છે આ બંધ કરો તો ત્યારે ભગવાન દીક્ષા લઈને નીકળી ગયા ત્યારે અહિયાં દીક્ષા લેવાનું તો કીધું નથી તમને તે છોડવાનું પણ નથી કીધું પણ ત્યાં જઈને તમારો ભાગ જ્યાં હોય નાવા થવાનું નહોતા કરતા ખાવા પીવાનું નહોતા કરતા તેનો બધો ટાઈમ મળ્યો તમને સત્સંગનો ટાઈમ મળતો નથી એટલે જેમ તમે વિચાર કરો સત્સંગને ઓપ્શનમાં છોડેલું છે અને સત્સંગને ઓપ્શનમાં છોડ્યું ને એટલે એના આ બધા પ્રોબ્લેમ થાય આ તમારી વાત નથી હું પણ તમારા જેમ બે મહિના જો આવી રીતે બહાર જાઉં ને આવી રીતે ફરવા કરવાને તો મારું એ બધું અંધારું થઈ જાય આપણે ફરવાનો વાંધો નથી પણ રેસ્ટ ઓફ ધ ટાઈમ આપણે આખા દિવસ નું જે ભાતું જે જોઈએ રિયલ માટેનું તે તો ના કરવાનું આપણે ના બરાબર છે ના હું વિધિ બધી કરતી મારી જાતે કરતી હતી પણ બધું વિધિ કરતી હતી સવારે ઈ તો પછી બધો સંતોષ લેવાનો વિધિ થાય ને પણ નહી તો પછી આવી રીતે ના થાય મને એક વસ્તુ એ બીજું પૂછવું હતું કે આપણે જેમ છુટ્ટા પડવાના પ્રયોગ કરે છે અવિનાશી છું હું અનંત જ્ઞાન વાળો છું અનંત કારણ કે જયારે પણ આપણે સપોઝ કઈ પણ ના કરતા હોઈએ કે કરતા હોઈએ ને કે લગભગ એવી ક્રિયા કરતા હોઈએ કે જેમાં આપણે અંદર રહી શકીએ તો એમાં એવી રીતે તો રહેવાય છે તો એને પણ છુટું પડેલું જ કેવાય ને એટલે પણ આમ

એટલે આપણે શું કહીએ થોડો સમય કાઢવાનો નહી તો પછી આ તો બધું રહેવાનું નહીં તો તમારા શ્વાસ ચાલતા હતા શ્વાસ બધા વાપર્યા તેમાં તમે શું લાભ કર્યો તમારો ખબર પડી એ ધીમે ધીમે પોતાનું ગોઠવણી કરવાની કે આટલો ટાઈમ મારે એક દિવસનો આ એક કલાક તો મારે સત્સંગ સાંભળવાનો જ આટલું તો મારે કરવાનું જ એમ કરીને ગોઠવણી કરશો તો થશે

બરાબર છે ના વિચારવાની વાત છે એટલે આપણે છે ને આપણા માટે એક્સક્યુઝ બધા બહુ ઇનફ છે એમનું આપ્યા કરતા કે પ્રકાશભાઈ પાસે જવું પડે છે આમ કરવું પડે છે તેમ કરવું પડે છે હવે પ્રકાશભાઈ નથી તો હવે તમે તમારું આઉટ કરી નાખો આખા દિવસનું તમારી લાઈફ સ્ટાઇલ ચેન્જ નથી કરવાની પણ તમારો જે મેઇન ટાઈમ છે ને અમુક તે તમારે એમાં કાઢવાનો જ રેસ્ટ ઓફ ધ ટાઈમ જે કરવો પછી ખબર પડી એ જે ટાઈમ તમારો સરખો જશે ને તો જે તમારો બીજો બધો ટાઈમ જાય છે ને તેમાં જાગૃતિ રહેશે આપણે એ કરવાનું છે એટલે એ એ કેમ તો જે તમારે જે જે ભાગ તમારે જે રેગ્યુલરિટી માં કરવાનો છે ને એટલે એક તો બીજી તમે કરો છો વેરી ગુડ એક્સેલન્ટ પણ પછી એની પાછળ જે આ સત્સંગ ને એનો જે થોડો પરિચય જોઈએ એનો ગોઠવણી કરો ને આખા દિવસમાં એક કલાક સાંભળવાનું બરાબર છે સાંભળતી હતી પણ જયારે કમ્પેર કરું ને એટલે એ વખતે આવું થતું તું મને એવું મેં કીધું એ થાય ને પણ તમે જેવા જેવા વાતાવરણમાં રહો એવી અસર રહેવાની તમને આખો દિવસ પાર્ટી ને આઉટિંગ માં એવી રીતે રહો તો પછી શું થાય લોકોને તો એવું જ જોઈએ છે આપણે એનો વાંધો નથી બહાર જવાનો ને એનો પણ વાંધો નથી કયો વાંધો કોઈ વાંધો નહીં એનું નામ અક્રમ વિજ્ઞાન પણ તમારે શું કરવું ત્યાં વેલ ફોકસ્ડ એની ગોઠવણી કરી હા એમાં જ હવે તમને હેલ્પ મને જોઈએ છે કે હવે મને આમાં પ્રોગ્રેસ મને હવે આમાં પ્રોગ્રેસ કરવી છે એટલે નાઉ આઈ ડિસાઈડેડ નિશ્ચય કર્યો છે મેં ક્યુકે ને બેટર લેટ ધેન નેવર બકલ ઇટ એમ કરીને કે ને તેવી રીતે કે છે ને બેલ્ટ બાંધો લે બેટર લેટ ધેન નેવર એમ કરીને તેવી રીતે હવે તમે આ સતક નું બકલ બાંધો બેટર લેટ ધેન નેવર ખ્યાલ આવ્યો એટલે આ ગોઠવણીમાં ગોઠવણીમાં કીધું ને આખા દિવસમાં આ સત્સંગ નો ટાઈમ હોય કે તમારે સાચવી લેવાનો બીજું તો બધું ચાલ્યા જ કરશે એનો એન્ડ જ નથી પણ આ શ્વાસ નો એન્ડ આવી જશે

એનું કહી દો ને એટલે સિમ્પલ ઘરમાં કોઈ કે દીકરો કે કે દીકરી તમને કશું કોઈ કે તમને અથડામણ થાય તો એને અથડામણ કેવાય સ્થૂળ દોષ કેવાય પછી પાણીથી અથડામણ થાય તો એ વાણીના પ્રતિક્રમણ કરવાના એ અથડામણ ના પ્રતિક્રમણ કરવા ચાલે બધા કંઈક વાત કરતા હોય તમારું કઈ જુદું જ ચાલે

હા એમ બધું એજ મેનેજ બધું એજ કરે છે બધું માણસો નું પગારો આ તે બધું લાવવું મુકવું બધું એજ કરે છે એટલે આ બધું કેવું છે હવે તમે જેટલું તમે લગામ છોડો પુલીના જે કીધું છે ને લગામ છોડો દાદા ની વાત કરી છે ને તેવી રીતે આ બધી લગામ ધીમે છોડો નહિ તો ઉદ્ધત છોડાવી દેશે એક દિવસ હા એ તો દીપક થી છૂટી જ ગઈ છે પ્રકાશ હતા ત્યારથી જ છોડી દીધેલી મેં બધું બસ બસ એટલે એ મનમાં એટલે સુક્ષ્મ સૂક્ષ્મતર એટલે બુદ્ધિ ના ધોરણે બુદ્ધિમાં જે એમ કરીને થાય ને વ્યવસ્થિત છે કીધું તો આવું કે હોતું હશે ના ચાલે એટલે કોઈ પણ બાબતમાં આપણને વાંધા વચકા જે આવે છે ને તમને કોઈ કશું કીધું હોય તો ના ચાલે એટલે એને કે વ્યવસ્થિત છે તો એક વખત વ્યવસ્થિત ને સરેન્ડર કરીને ચાલી જવાનું એક્સેપ્ટ કરીને સરેન્ડર એટલે એક્સેપ્ટ કરીને ચાલી જાય એટલે જ્યાં બુદ્ધિ ઉભી થાય છે તો ત્યાં સૂક્ષ્મ તર અથડામ અને સૂક્ષ્મ તર દોષો છે અને સૂક્ષ્મ માં પછી હું ફરવા ગઈ ને હું આ મેં આમ કર્યું ને મેં તેમ કર્યું ને તે બધું મને 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 કરીને થાય છે એ બધું સૂક્ષ્મ તમમાં છે હવે તમે આ સ્થુલ સૂક્ષ્મ સૂક્ષ્મ તર ને સૂક્ષ્મ ને ધીમે ધીમે કરીને જોશો એટલે તમને સમજાશે અડધો કલાક કલાક નવરા થઈને બેસવાનું ખાઈને બેસવાનું નહીં જમવાના અડધો કલાક પહેલા બેસવાનું એટલે ઊંઘવા જાય ને તો ઊંઘ આવે નહિ બરાબર એટલે ગોઠવણી કરજો શક્તિ માંગજો અને કોઈ નિટિંગ આવી જજો તમારે જેવાનું ગમે ત્યાં હોય અમેરિકા હોય સ્વિટ્ઝલેન્ડ ગમે ત્યાં દુનિયામાં ગમે ત્યાં હોય તમામ મને ફોન કરી દેવા તો ચાલુ થયો તમે જોઈન થઈ જાઓ अनेहो रांधर हमें आपने रखता ना थी अठाकलाग नहीं हूँ जो ये नहीं पंदर तो ये। है इसानी हूँ पंद्रह बींटे सूज सूता अर्धो कलाग सूता ये पाँच रेडी एक बीकलाग मारे सच्चमान तो थे ही रे बराबर है यही सच्ची दान है हमको जो दमने बता रहे बड़ियों ना ना बहुत गाँव में हूँ मैं तो बहुत सच्ची सच्ची नमो गाय नमो वित्रा नमो नमोरिहन्ताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणामो नमो रियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणां नमो नमो लोय सवसाहुणम्

ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ એક શું કીધું છે ખબર છે તમને કહું હા એ બેંક માં પૈસા નાખેલા હોય ને તો બેંક યાદ આવે હા ઘરમાં પૈસા નાખેલા હોય તો ઘર યાદ આવે અને ધર્મ પૈસા નાખેલા હોય તો ધર્મ યાદ આવે એટલે જ્યાં જે યાદ કરવું હોય ને ત્યાં આપણે આપણી સંપત્તિ રાખવાની થોડી કે પછી એ યાદ આવે બેંક ઓફ અમેરિકા માં પૈસા મૂકેલા હોય ને બેંક ઓફ અમેરિકા ઓ યાદ આવે હમ તેવી રીતે દાદા માં ઇન્વેસ્ટ કરવાનું આ રિલેટિવ જેથી કે એ એના આધારે આપણું બધું અંતર દાદામાં રે બરાબર જય સિદાનંદ વાગે આખા દિવસના ઉપયોગમાં સુક્ષ્મતમ મારું મને 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 મારું કરીને જે બધું થાય છે ત્યાં જાગ્રત રહીને એની અસરો માંથી આપણે જાગૃતપણે અલગ રહીશું જય સચિદાનંદ જય